મારા દાદાનું નામ પણ સામત હતું. પછી એમની ડેથ થઈ એટલે હું જન્મ્યો અને મારું નામ સામત. ઇતિહાસમાં આપણે આવે ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો, એટલે આવી રીતના હું સામત બીજો છું. સાતમા ધોરણ માં આવ્યો, મારી 12 વર્ષની ઉંમર હતી, 13,000 મારી હોસ્ટેલની ફી હતી. અમારે લગભગ મારા પપ્પાની વાર્ષિક ખેતીની આવક કંઈક 10,000 હતી. પણ મારા પપ્પાએ ત્યારે કીધું કે ભાઈ જે મહેનત મજૂરી અમે કરીએ છીએ ને એ અમારે તારી પાસે કરાવી નથી, એટલે તું ભણે તો સારું, અમને ગમશે. એ દિવસના એ શબ્દો અને આજ સુધીનો દિવસ મેં મારા પપ્પાને ક્યારેય કોઈ વસ્તુમાં ઇન્વોલ્વ કરવા, મારે પહેલાંથી એવું નક્કી હતું સરકારી નોકરી કરવી નથી, એટલે હું હંમેશા છોકરાઓને એવું કહેતો છું. આજે બી એ જ વસ્તુ કહું છું કે જે વ્યક્તિ પાસ થયા છે, સફળ થયા છે, એવા વ્યક્તિ સાથે અડધો કલાક બેસીને ચર્ચા કરો, પણ જે પાસ નથી થયા, ખાલી મહેનત કરે છે, એની પાસે એક મિનિટે ન બેસો. કેમકે એ પોતાની જાતને ન પાસ કરાવી શકે, તમને કઈ રીતના પાસ કરાવી શકે? છોકરાઓ બિચારા છે, મહેનત કરે છે ને, અમુક લોકો એમની કારકિર્દી સાથે રમત રમે. બધા ભેગા ગયા હતા કે સાહેબ જો આ 12 વાગ્યાનું પેપર 11 ને 6 ફૂટતું હતું, આર્યાને પુરાવા, પણ એમને ધ્યાને લીધું નહીં. અંદર એવી વાતો કરી કે ઓહો આવું થઈ ગયું. અમને મને પોતાને એક ટાઈમ એવું થયું, વિચાર કેટલો નિર્દોષ માણસ છે, એને કઈ ખબર જ નથી. જેવા અમે બહાર નીકળ્યા ત્યારે એમને એવું નિવેદન આપ્યું કે એવા કોઈ પુરાવા છે નહીં, એવા કોઈ તથ્ય વિહોણી વાત કે આખા ચેન્જ. એમ જયારે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો, હું નિર્દોષ ભાવે આમ આવ્યો. મારે કઈ પોતાના માટે સ્વાર્થ હતું કે મારે કઈ ગાડી લેવું હતું, પણ મનમાં ઓલી વાત ક્લિક થઈ ગઈ હતી કે આ વિદ્યાર્થી તો બિચારા ક્યાં સુધી આનો ભોગ બનશે. આજે ધારો કે સામત ગઢવી છે, તો સામત ગઢવી માંથી એક વસ્તુ કાઢી નાખો, શિક્ષણ. તો આ શું ખતમ થઈ છે, એટલે સામત ગઢવી જે બી છે એ કોના લીધે થયું? શિક્ષણ. એટલે મને એ વિચારો ક્લિક કરી ગયા. મને ખબર છે કે આમ આદમી પાર્ટીમાં સંઘર્ષ જ છે, પણ મને ખબર છે કે સંઘર્ષના અંતે સફળતા મોટી છે. માની લો કે એક વિદ્યાર્થી છે, એને એસ્પિરન્ટ બનવું છે, અને જ્યારે એ ગાંધીનગરમાં આવે છે મોટા સપનાઓની સાથે, ત્યારે ઘણા બધા એમની પાસે ઓપ્શન હોય છે કે હું ફલાણા ક્લાસીસની અંદર જોડાવ અને પછી હું મારું જે ભણવાનું છે આગળ વધારું. પરંતુ જ્યારે એ મહત્તમ વિચારો એના જે બાજુ વળતા હોય છે એ હોતા હોય છે એન્જલ એકેડેમી ક્લાસીસ, અને એના સંચાલક છે સામતભાઈ ગઢવી. સામતભાઈ ગઢવી દ્વારકાના વિસ્તારમાંથી આવે છે, એમણે ઘણી બધી પરીક્ષાઓ પાસ પણ કરી છે, અને એના પછી સરકારી નોકરી ન કરવાનું વિચારી અને જેટલા પણ વિદ્યાર્થીઓ જે એમની જેમ આગળ આવે એના વસ્તુને ધ્યાનમાં રાખી અને એ શિક્ષણની સાથે જોડાય છે અને અત્યારે આખું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે ગાંધીનગરની અંદર, એવા સામતભાઈ અમારી સાથે છે. સામતભાઈ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર તમારું સ્વાગત છે. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર, અને વાઇબ્સ ઓફ ઇન્ડિયાનો ખૂબ ખૂબ આભાર કે અમારી વાત એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે કે જે આજથી 10-15 વર્ષ પહેલા અમારી અંદર જે સપનાઓ નીકળતા હતા એને અમે મહેનતના પાંખ રૂપી આજે અચીવ કર્યા છે. તો એવા અમારા નાના ભાઈઓ બહેનો ઘણા એવા છે કે જે લોકો રાહ જોઈને બેઠા છે કે કદાચ ક્યાંક એક વસ્તુ અમને ક્લિક થઈ જાય અને અમે પણ ઉડાન ભરીએ અને મહેનતની પાંખો અમને પણ ફૂટે અને એ સફળતાના શિખરો કદાચ આજે અમે જે પણ જોઈએ છે એ આવનારે આપણી પેઢી છે, આપણા ભાઈઓ છે, એ પણ જોવે. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે પણ અમારા સુધી આવ્યા છો અને અમારી વાત ત્યાં સુધી પહોંચાડશો. બિલકુલ, આપણે આમ તો ક્વેશ્ચન આન્સર નથી કરવા, ખાલી વાતચીત જ કરવી છે, અને સવાલો શું હશે તો મને પણ નથી ખબર. વાતચીત કરીએ તો સામત ગઢવી વિશે મારે વાત કરવી છે કે એક નાના એવા ગામડામાંથી આવે છે, પછી આગળ વધે છે અને અત્યારે અહીંયા એ પોઝિશન સુધી પહોંચ્યા છે, પછી નેતા પણ બને છે, એ બધા વિષયો પર વાત કરવી છે. તો સૌથી પહેલા બાળપણની વાત કરવી છે, કારણ કે જે વિચારોનું સિંચન જે થાય ને એ નાનપણમાં જ થતું હોય છે. તો આ કઈ રીતના તમારું બાળપણ રહ્યું હતું? એક વાત એ કહી દઉં કે જે બી વાત કરો તમે દિલથી ખુલીને કરો. ના, બિલકુલ, ખુલ્લી કિતાબ જેવું છે, તમે જે પ્રશ્ન તમારા મનમાં આવે તમે બેશક પૂછી શકો છો. શરૂઆત કરીએ તો મારું ગામ છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં એક નાનકડું ગામ છે, ભારાબે રાજા કરીને. ગામની વસ્તી આજે 450 જેટલી માણ છે, એક જ પરિવારનું ગામ છે, બધા ભાઈઓ સાથે મળી રહે છે. ખેતીવાડી મુખ્ય વિષય, મારા ફાધર છે એ ખેતીવાડીનું કામ કરતા હતા. અમારી બાજુનું ગામ છે ભાડથર, ત્યાં એમના એક મિત્ર હતા વૈજ્ઞાનભાઈ કરીને, એમના દીકરા ડૉક્ટર પરબતભાઈ કંડોળિયા, બરાબર, કે એ ડૉક્ટર બનીને ત્યાં સર્વિસ આપવા માટે જ્યારે આવ્યા ત્યારે મારા પપ્પા સાથે એમના ટર્મ સારા હતા અને બંને સાથે મળીને કે આગળ વધે અને જ્યાં એકબીજાને જરૂર પડે ને મદદ કરતા હતા. બરાબર. એ વખતે સાહેબને અમારે ત્યાં આવવાનું થતું તો એ કહેતા હતા કે હું ભણ્યો તો ડોક્ટર બન્યો, આજે ઘણા બધા લોકોની સેવા કરી શકું છું, તો તમે પણ તમારા બાળકને ભણાવો. બિલકુલ. અને એક ડોક્ટરના શબ્દો કાને પડ્યા એટલે મારા પપ્પાને સહજ એવી અંદરથી ઈચ્છા થાય કે મારો છોકરો પણ ડોક્ટર બને. એટલે મારા પપ્પાએ મારું જે જીવનનું કામકાજ હતું એમને સોંપી દીધું કે તમને મજા આવે સાહેબ તમે એ કરો. એટલે મને અહીંયા ગાંધીનગર 2002માં સૌ પ્રથમ મૂકવા માટે ડોક્ટર પીવી કંડોરિયા સાહેબ
કે એ જ આવેલા એ અહીંયા મૂકી ગયા. ધીમે ધીમે જર્ની શરૂ થઈ, ભણવાનું ચાલુ થયું. પણ એની પહેલાં ગામડાનું બેઝિક જો કલ્ચર કહું તો મારું નામ સામત છે, મારા દાદાના નામ ઉપરથી છે. હા, મારા દાદાનું નામ પણ સામત હતું, પછી એમની ડેથ થઈ એટલે હું જન્મ્યો અને મારું નામ સામત. એટલે ઇતિહાસમાં આપણે આવે ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો, એટલે આવી રીતના હું સામત બીજો છું. તો મારા દાદા આમ થોડું વર્ચસ્વ ધરાવતા, ગામમાં બધા લોકોની મદદ કરતા, જરૂર પડે ને બધાની સાથે ઉભા રહેતા. અમારા ગામમાં આજે સરપંચની ચૂંટણી નથી થતી. મારા દાદા એવી પેટર્ન ડેવલપ કરેલી કે ગામમાં અલગ અલગ સાત લોકોનો પરિવાર છે તો વારા પરથી બધાનો વારો આવે એમ, કે આ વખતે આમના ત્યાં, આ વખતે આમના ત્યાં, એવી સિસ્ટમ હજી અમે જાળવી રાખી. આપણા તો વડવા પીઢ જ હતા, પીઢ જ હતા. એટલે મને અંદરથી એવી ઈચ્છા થાય કે દાદા જે રીતે જીવતા હતા બધાને સાથે રાખીએ તો આપણે પણ એ પ્રમાણે જીવન જીવીશું. નાનપણથી તે હું આમ ગઢવી પરિવારમાં તે જન્મ ચારણ સમાજમાં સોમભાઈમાં અમે પહેલાથી વધારે માનીએ. અમારું અસ્તિત્વ આમ જોવા જઈએ તો ગઢવી સમાજ આજે છે તો એ સોમભાઈમાંની એક કૃપા અને એમના આશીર્વાદથી છે. તો આમાં 51 આદેશ આપેલા કે માણસને જીવન જીવવા માટે અલગ અલગ 51 વસ્તુઓનું ધ્યાન રાખવું. તો હું એ વસ્તુઓને પાડવાની કોશિશ કરું છું કે ભાઈ કોઈ પ્રકારનો ખોટો સંગ નહીં લેવો, કોઈ પ્રકારનું કેફી દ્રવ્ય નહીં લેવું, કોઈની સાથે ખોટું જૂઠું રમવું કેવું નહીં, જૂઠું બોલવું, આ બધા વસ્તુથી આપણે દૂર રહ્યા છીએ. અને માતાજી એવું કહેતા હતા કે ભાઈ ભણો અને શક્ય બને તો કોઈને ભણવામાં મદદ કરો. એટલે આપણે એ ફિલ્ડ પસંદ કર્યું કે ભણીએ અને બીજાને ભણવામાં મદદ કરીએ. આ બધી વસ્તુ નાનપણથી ઘડાતી ગઈ હતી. અને ગામડાનું જીવન તો એકદમ નિખાલસ પણ હતું એટલે ત્યાંથી તૈયાર થઈને આવ્યા. પછી અહીંયા સિટીમાં આવ્યા તો સિટીમાં મેં પહેલાથી એક જ વસ્તુ પકડી રાખી, ગાંધીનગર. એટલે ગાંધીનગરમાં જેથી હું રહેતો હતો, જે તે સમયે આપણી પરિસ્થિતિ બહુ એટલી સારી નહોતી, આર્થિક પરિસ્થિતિ. કેમકે મારા હું મને યાદ છે ત્યાં સુધી ગાંધીનગરમાં પહેલી વખતે ભણવા આવ્યો ત્યારે મારી હોસ્ટેલની ફી કંઈક 13,000 રૂપિયા જેવી હતી. 2002 અમે કરીએ છીએ એ તારે નથી કરવાની, એટલે તારે ભણવાનું છે. ત્યારથી એ મગજમાં કોન્સેપ્ટ બંધાઈ ગયો કે ભાઈ ભણવું છે. વાસ્તવિકતા એવી હતી કે અહીંયા ગાંધીનગર હું આવ્યો તો હું ક્યારે મારા મમ્મીથી વિખૂટો પડેલો નહીં, પરિવારની એકલો કોઈ દી રહ્યો નતો. પણ મારા પપ્પાએ કીધું તારે ભણવાનું છે. પેલા 6-1 મહિના ખૂબ તકલીફ પડી. એક વખત હું ભાગીને પાછા વયો ગયો કે ભણવું જ નથી. પણ મારા પપ્પાએ ત્યારે કીધું કે ભાઈ તું અમને સાંભળે છે, અમે તને સાંભળતા છું, એટલે તને કદાચ ત્યાં નહીં ફાવતું હોય. પણ તમે અમે સાંભળીને એના કરતા તું અમને હો ગણો વિશે સાંભળે છે. પણ જે મહેનત મજૂરી અમે કરીએ છીએ ને એ અમારે તારી પાસે કરાવી નથી, એટલે તું ભણે તો સારું, અમને ગમશે. એ દિવસના એ શબ્દો અને આજ સુધીનો દિવસ મેં મારા પપ્પાને ક્યારે કોઈ વસ્તુમાં ઇન્વોલ્વ નથી કરવા કે મારે ક્યાં એડમિશન લેવું, હું શું ભણીશ, કેમનું ભણીશ, બધું મારી રીતે નક્કી કર્યું. પણ દરેક નક્કી કરું એ બાબતની અંતે આનાથી મારા પપ્પા રાજી રહેવા જોઈએ. બિલકુલ. અને ઈશ્વરની કૃપાથી મારા દરેક કામ પાછળ મારા ફાધરનો હાથ બહુ મોટો હોય છે અને હાથમાં એ જ હોય છે કે ભાઈ એ રાજી રહેવા જોઈએ. મને ખબર છે મારા પપ્પા રાજી રહેશે, મારા મમ્મી રાજી છે, મારા ભાઈ રાજી, મારા ભાભી રાજી, મારા વાઈફ રાજી, બધા રાજી જ છે. એટલે મેઇન ટાર્ગેટ હું મારા ફાધરને રાખીને ચાલુ. જ્યારે હું નાનો હતો ત્યારે મારા પપ્પા સાથે હું વાતો કરતા હોય ત્યારે કહેતા હોય કે ભાઈ જો આપણા ભાઈબંધો બધા અલગ અલગ પ્રકારના હોય, કોઈ દારૂ પીતા હોય, કોઈ જુગાર રમતા હોય, કોઈ બીજા કયા પ્રકારના વૃત્તિ કરતા, આપણે શું કરવું ને એ આપણે નક્કી કરવાનું. બિલકુલ. એ વખતે એ મને એવું કહેતા હતા જે ખાડો ખોદે ને એ પડે પડે. એટલે આ શબ્દો મારા મગજમાં નાનપણથી હતા, આપણે એવો કોઈ ખાડો ખોદવો નથી જેથી આપણે પડવાનું થાય. અને બીજી એક વાત એ કહેતા હતા કે આપણાથી થાય ને તો કોઈકનું સારું કરવું, ન થાય તો ખરાબ કોઈનું નહીં કરવું. તમે કોઈનું ખરાબ ન કરો ને એ જીવનમાં મોટા મોટું સારું કામ છે. એટલે આપણે મારી જીવનમાં હું બને ત્યાં સુધી કોઈને હળી કરવાનો પ્રયત્ન કરતો નથી. લાગે તો આપણે કોઈને મદદ કરવાનો પ્રયત્ન કરીએ, ના થાય તો આપણે હાથ અધર કરી દઈએ ભાઈ સારું નહીં કર્યું તો ખરાબ તો નહીં જ કરવું. એટલે ધીમે ધીમે એ ઘડતર ઘડાતું ગયું. પછી અહીંયા ગાંધીનગર આવ્યો, ધીમે ધીમે ભણવાનું ચાલુ કર્યું, 10માં સારા ટકા એવા ગયા. આમાં હું થોડું એડ કરાવી દઉં. એક ગામડાનો છોકરો જ્યારે શહેરની અંદર આવે છે ત્યારે એને જર્ક કયા કયા લાગતા હોય છે? કારણ કે અમે પણ અનુભવેલા છે, એટલે તમારા અનુભવ સૌથી પહેલો જર્ક ભાષાનો. ઓકે. કેમકે હું ગઢવી એટલે મારે કચ્છી ભાષા બોલવાનું હોય, અહીંયા આવી એટલે ગુજરાતી ને, મેં ઉત્તર ગુજરાતનું ટોન એટલે મહેસાણી. એટલે ધારો કે હું અહીંયા સ્કૂલમાં 7મા ધોરણમાં જતો એટલે મારી સાથે બધા ભાઈ બંધ હોય ને, એટલે કદાચ કોઈ કેવું કે 5 રૂપિયા છે. મને 6 મહિના ખબર ન પડી 5 રૂપિયા ખબર પડે, 5 હું એ ખબર ન પડે. પછી નવરાત્રી આવી ને ત્યારે ખબર પડી કે 5 અમી 5, એટલે મેં તો હા 5ની વાત છે. એટલે એક એ ટોન પડો. બીજું કેવું હતું કે ગામડામાં ધારો કે હું 6 ધોરણ ભણેલો હતો, ત્યાં અમારે લગભગ 6-7 ધોરણ વચ્ચે એક જ શિક્ષક હોય અને એ મોટા ભાગે આચાર્ય હોય, એટલે એ બધા કામ જે ટેબલો ના હોય એ જ કરતા હોય. એક વાત કહું, અત્યારે એવું જ છે. કન્ટિન્યુ. એટલે
તકલીફ શું થાય કે સાતમા ધોરણના છોકરા હોય ને એને કહી દે કે તમે છઠ્ઠાને ભણાવો, છઠ્ઠા વર્ણ કહી દે તમે પાંચમાને ભણાવો, પાંચમા વર્ણ કહી દે તમે ચોથા વર્ણ ભણાવો. આવી રીતના આખી હાયર કી તૈયાર કરેલી હોય, એટલે બેઝ આમ નબળો કહીએ કેમ કે બહુ ભણેલા નહીં અને પરીક્ષા આવે ત્યારે લખીને આપણે એવું પાસ થયા હોઈએ. અહીંયા આવ્યા એટલે તો સપ્લિમેન્ટરી આવે ને પેપર આવે ને સમજણ જ ન પડે કે આમાં કરવું શું એમ. એટલે એ જે સેટ થતા અને છ મહિના મેં વેઠ્યું ને એ બહુ ગજબ વેઠ્યું એમ. બિલકુલ. કેમકે હું ગાંધીનગર આવવાનો હતો એટલે મારા પપ્પાએ સ્કૂલમાં વાત કરી કે ભાઈ આને ભણવા માટે ગાંધીનગર જવાનું છે, તો સાહેબે સારા ટકા આપ્યા હતા મને કે આ ન્યા જાય તો એને સારી સ્કૂલમાં એડમિશન મળે. હવે એ એડમિશનના બેઝ ઉપર અહીંયા હું જે સ્કૂલમાં હતો ત્યાં એ બી સી ડી ઈ એવી રીતના ક્લાસ હતા, હોશિયાર હોય એ, થોડાક નબળા હોય બી, એટલે હું હતો નબળો પણ માર્કશીટ મારી મજબૂત હતી એટલે મને બધા ભેગા રાખી દીધો એ માં. એટલે હું સાતમા ધોરણમાં અહીંયા આવ્યો ત્યારે સાત એ માં હતો. ઓકે. પણ ખરેખર હું લાયક ઈ ને હતો એટલે એક વાર મને ઈ અઘરું પડ્યું. પછી રિઝલ્ટ આવ્યું એટલે પછી હું ડાયરેક્ટ બીજા વર્ષે આઠ ઈ માં આવી ગયો. પણ પછી તમે નક્કી કર્યું કે મારે મહેનત કરવી છે એટલે ઈ માં ગયો. એટલે પછી મેં મહેનત કરી એટલે બધા ડફળમાં હું હોશિયાર ડફળ એમ. એટલે ઈ માં મારો પેલો નંબર આવ્યો. એટલે નવમા માં સી માં આવ્યો એટલે મીડિયમ રેન્જમાં, એમાં મારો પાંચમો છઠ્ઠો નંબર આવ્યો, દસમા માં પાછો હું એ માં આવ્યો. ઓકે. હા, એ મારું રિયલ અચીવમેન્ટ. એટલે મને ત્રણ વર્ષ લાગ્યા સેટ થતા. એટલે હું ઘણી વખતે વિદ્યાર્થીને કહેતો કે અભ્યાસ તમને અઘરો લાગે પણ એવું નથી હોતું. એક વખત તમે સમય આપો અને મનથી નક્કી કરી લો ને કે નહીં મારે અચીવ કરવું છે તો થાય છે. અને ખૂબ સારા માર્ક્સ લાવ્યો દસમામાં, અગિયાર બાર સાયન્સ કરું એમાં સારા ટકા આવ્યા. પણ પછી મારા ફાધરની એવી ઈચ્છા હતી કે હું ડૉક્ટર બનું અને મારી વ્યક્તિગત એવી ઈચ્છા નહોતી કે હું ડૉક્ટર બનું. ઓકે. ઓકે. કેમ કે ડૉક્ટર બનવા માટે વધારે હજી ખર્ચો કરવો પડે એવો હતો અને મને એવું નતું લાગતું કે એટલો ખર્ચો મારે કરવું જોઈએ એમ. મારા ફાધર કે ભલે જમીન વેચવી પડે મને તો નહીં એવું નહીં, એના કરતાં હું મહેનત કરીશ તો ડૉક્ટર કરતાં પણ સારી લાઈફ જીવી છે. બિલકુલ. પછી એ વખતે મેં નક્કી કર્યું, આ બારમા ધોરણની વાત છે, હું પાસ થયો ને પછી મારા ફાધરની ઈચ્છાથી ડૉક્ટર બનું પણ મેં એવું નક્કી કર્યું કે નહીં ડૉક્ટર નહીં બનું. એટલે પછી ત્યારે મને એવું થયું કે જો હું મારી જિંદગી મારા ઈશારા ઉપર જીવવા માંગુ છું કે મારા વિચારો ઉપર જીવવા માંગુ છું તો હવે આજ પછી હું મારા પપ્પા પાસે પૈસા નહીં લઉં. એટલે ધોરણ બાર પાસ થયા પછી મેં આજ દિવસ સુધી મારા ફાધર પાસેથી કે મારા ઘર પરિવારમાંથી પૈસા નથી લીધા. આગળનું મારું ભણતર, મારી કેરિયર, જે બી મારે બનાવવાનું હતું મેં મારા વિચારોથી, મારી મહેનતથી અને મારી રીતે કામ કરતા હતા. ટોટલ વસ્તુ શું શું કર્યું છે? સૌથી પહેલા તો મેં અલગ અલગ જગ્યાએ મારી રજૂઆત કરી કે ભાઈ કઈ કામ હોય તો મને કહેજો એમ. એવું કઈ કામ હોય તો સ્કૂલોમાં ક્યાંક વિઝિટ મારી કે કોઈ કરિયાણાની દુકાન હોય કે હોલસેલની દુકાન હોય તો ત્યાં વિઝિટો મારી. પણ ક્યાંય એવું સેટ ન આવ્યું એટલે એ વખતે એક મલ્ટી લેવલ માર્કેટિંગ કંપની હતી, ઓકે, એનું હું માર્કેટિંગનું કામ મેં ચાલુ કર્યું. એમાં કમાણો નહીં કાંઈ પણ એમાંથી ટ્રેનિંગો દ્વારા શીખવા બહુ મળ્યું. પછી એક ઇન્સ્યોરન્સ કંપની હતી એમાં કામ કરીને એમાંથી થોડું થોડું કમાતો હતો. અને બીજું કેવું હતું કે એ વખતે કમાણી નહોતી ને એટલે મેં નક્કી કર્યું ખર્ચા ઓછા થાય ને એવું કરી નાખીએ. એટલે મેં કોલેજમાં એડમિશન લીધું તો મારી કોલેજની આખા વર્ષની ફી હતી 100 રૂપિયા. એટલે 100 રૂપિયામાં મને આખું વર્ષ રહેવાનું મળી ગયું. પછી જમવા માટે શું કર્યું કે મેં જાતે જમવાનું બનાવતો શીખી ગયો એટલે જમવાનું હું જાતે જ બનાવી લો એટલે એ ખર્ચો મારો બિલકુલ ઓછો થઈ ગયો. અને સૌથી પહેલી શરૂઆત કરવા માટે હું જયારે 12મા પાસ થયો ને મારા પપ્પાએ મને નવો મોબાઈલ લઈ આપેલો. ઓકે. ઇનામના તોરે. એટલે એ 7500 કે મોબાઈલ હતો. એ કયો? 2007માં. સાથે સાથે ભેગું ભેગું આ ઇન્સ્યોરન્સ નું એવું કામ કરવાનું ચાલુ કર્યું. એમાંથી થોડી થોડી આવક આવતી. પછી મારા કોલેજના પ્રોફેસર હતા ને એને સમજાવ્યું મને કે આ તારી જિંદગીમાં તું જ્યાં સુધી કામ કરીશ ત્યાં સુધી જ છે, કાલ સવારે તું કામ બંધ કરી દઈશ તો એના કરતા એવું પ્લેટફોર્મ કંઈક ઊભું કર કે જેનાથી તને આજીવન કંઈક ફાયદો થાય. ઇન બિટવીન કેવું થયું કે આ દસમા બારમામાં મહેનત ખૂબ કરેલી એટલે મગજમાં બધું ભરેલું તો હતું. તો હું જે કોલેજમાં રહેતો હતો ને એમ બધા છોકરા નોર્મલ છોકરા હતા કે ભાઈ રેઢિયાર આપણે કેવું ગુજરાતના બધા રેઢિયાર છોકરા ભેગા થયા એ ટાઈપના બધા હતા. અને કોઈ ધ્યાન રાખવા પડતું હતું ને 100 રૂપિયા વાર્ષિક ફી હોય કોણ જાણે, સરકારી કોલેજ હતી એ બધા રહેતા હતા. એમાં કોઈ છોકરા તૈયારી કરતા હોય ને એને કદાચ કઈ ડિફિકલ્ટી હોય ને તો એ મને મળવા આવે કે આમાં શું થાય તને આવડશે, તો એ ઓલું આગળનું જે વાંચેલું હતું ને એના બેઝ ઉપર હું એને એક્સપ્લેન કરી દઉં અને એને મજા આવે. એટલે ત્યારે તમને ખબર પડી હતી કે તમારી ઓરેટરી સ્કિલ છે બહુ સારી છે? ત્યારે ન ખબર પડી પણ ધીમે ધીમે શું થયું મેં આવી રીતના ચાલુ કર્યું. પછી અંદર અંદર ડિસ્કશન ડિસ્કસ ચર્ચા થાય કે ન આવડે તો સામત ને પૂછી લેવું
એટલે એમ કરતા કરતા નંબર ઓફ સ્ટુડન્ટ મારી પાસે આવવા માંડ્યા. ઓકે, કે એને કમ ક્વેરી હોય કે ટેસ્ટ આપે માર્ક ના આવે મને પૂછી લે, તો હું એમની સાથે ધીમે ધીમે આવી રીતના કોર્ડિનેશન માર્યું. એક વખત એવું હતું કે મારા માસીના છોકરાની પરીક્ષા હતી તલાટીની, આ વાત લગભગ 2011 ની, તો એ પરીક્ષા દેવા આવ્યો એટલે મને ફોન કર્યો કે ભાઈ હું પેપર દેવા આવ્યો છું, પેપર પતે પછી તારી હોસ્ટેલ આવીશ. એટલે મને કઈ વાંધો નહીં, તમે બે બેઠા હતા, પછી મેં એમ કીધું બતાવ્યું કરો પેપર કેવું છે. તો અમુક સેલા સેલા ક્વેશ્ચન હતા એ વખતે, ધારો કે હજી મને પ્રશ્ન યાદ છે કે કાલુ માછલી ક્યાંથી મળે છે, એને ખોટું લખ્યું. મેં લા ઘોઘા આવા પ્રશ્નો ખોટા લખીને આવી છો, એટલે એને એ ખોટું લાગ્યું. કેમ કે મારાથી ઉંમરમાં થોડોક મોટા હતા, મને કેટલી બધું હું શેર્યું હતું તું પરીક્ષા દેતો હોય તો. ઓકે, એટલે પેલું કહેવાય ને કે આમ હું ના કામમાં પડતો નતો, કેમ કે મારે પહેલાથી એવું નક્કી જ હતું સરકારી નોકરી કરવી નથી. એટલે આને કીધું, એમાં 2012 માં લગભગ કોન્સ્ટેબલની જાહેરાત આવી, એટલે મારા ભાઈએ મને કીધું કે તું એક કામ કર, તું ફોર્મ ભરીને કેમ. અચ્છા, એટલે એની પહેલા બિન સચિવાલય આવી હતી, એટલે બિન સચિવાલય કોન્સ્ટેબલ બે નામે ફોર્મ ભર્યા. એમાં બિન સચિવાલયમાં થોડીક વ્યવસ્થિત તૈયારી કરી, તો મને વિશ્વાસ હતો કે આપણે પાસ થઈ જઈશું. લગભગ જે તૈયારી કરતા હતા એ બધા એવું કહેતા હતા કે તારે ક્યાં ઉપાધી છે, પણ એમાં હું ના પાસ થયો. ઓકે, એમાં ના પાસ થયો ને એટલે સારું જબરું ખોટું લાગ્યું. ખોટું બે રીતનું લાગ્યું, એક તો બોલા બધા પાસે વાતો કરતા હતા એટલે એને કીધું બસ વાતો કરવી સહેલી છે, પરીક્ષા દો ને ખબર પડે. મેં તો નહીં એવું નતું, હું નાપાસ થયો તો મારા કન્ટેન્ટ ના બેઝ ઉપર નતો થયો, મારી ભૂલો ના લીધે થયો. એ વખતે મારી લાઈફ ની પહેલી એક્ઝામ હતી, તો મને ખબર નતી કે ભાઈ કેવી રીતના, ધારો કે ગણિત છે, ગણિત મારો પ્રિય વિષય એટલે મેં ગણિત ચાલુ કર્યું ગણવાનું, તો ગણિતમાં સમય થોડોક વધારે હોય. ઓકે, પછી બાજુમાં એક બેન હતા, ઓકે એમને થોડું પૂછ્યું તો એની સાથે થોડો ઘણો ટાઈમ બગાડ્યો. એટલે ટૂંકમાં જે નોન સેન્સ વસ્તુ હોય જે આપણને ખબર નહીં એવી કરી, એના લીધે મારું પેપર રહી ગયું. એ વખતે મને મારા મામા નો છોકરો તૈયારી કરતો, એને કીધું ના આવડે ને તો બધી એક સિરીઝ ઘૂંટી નાખવાની. હા, એટલે બધા જેટલા પ્રયોગો લોકો કીધા હતા ને બધા કર્યા આપણે, બરોબર. એટલે ના પાસ થયા. પછી નક્કી કર્યું ના પાસ થવાના કારણે કાગળ ઉપર લખો. એટલે મેં કાગળ ઉપર લખ્યા, એક તો ટાઈમ પીટ્યો, ઓકે, પછી કોઈની સાથે વાત કરી ટાઈમ બગડે એટલે લખવાનું, કોઈની સાથે વાત નહીં કરવી, પછી ગણિત પહેલા નહીં ગણીએ. ઓકે, આવી રીતના અલગ અલગ 7-8 વસ્તુ જે મને એવું લાગ્યું કે આના લીધે હું ના પાસ થયો છું એ બધી વસ્તુ મેં લખી. પછી એના સમાધાન ચાલુ કર્યા કે ધારો કે 100 OMR ના ટીક કરવા હોય તો નોર્મલી આપણે શું થાય કે એમાં શું વાર લાગે, એટલે મેં OMR લીધી, એમાં 100 ટીક કર્યા, તો એમાં ખબર પડી 9-1 મિનિટ ઉપર સમય આવી ગયો ખાલી ટીક કરવામાં. એમને મેરી સિરીઝમાં 100, તો આ તો ના પોસાય. એટલે પછી ધીમે ધીમે પ્રેક્ટિસ કરી, લગભગ નહીં હોય તો મેં 300 પેપર સોલ્વ કર્યા છે. ઓકે, 300 ઉપર પેપર સોલ્વ કર્યા મોડેલ વાળા, કે એક પેપર લેવાનું, 100 પ્રશ્ન અંદર ટીક કરવાના, પછી એને OMR માં ઉતારવાના. પછી એવું થયું કે એ 100 ટીક કરતા મને 3 મિનિટ લાગે, કે 100 ટીક મારે કરવા એમ તો હું 3 મિનિટમાં 100 ટીક કરી દઉં, 3 મિનિટની અંદર કરી દઉં. એટલે જે મારો 6 મિનિટનો ગેપ હતો એ બચી ગયો. પછી પ્રશ્નમાં જે ઘણી વખતે શું સિલી મિસ્ટેક બહુ થાય કે આપણે છે ને નથી ને એવું વાંચીએ નહીં, તો મેં પેટર્ન કરી કે છે નથી માટે શું કરી શકાય, એટલે જ્યાં નથી આવે ને ત્યાં હું ગોળ મીંડું કરી દઉં, એટલે આપણી ગાડી બ્રેક મારે કે આમાં નથી પૂછ્યું છે. કેમ કે ગાંધીજી સાથે કોઈ સ્થળ સંકળાયેલ નથી, પેલું પોરબંદર આપ્યું એટલે નથી ઉપર, એટલે ના પોરબંદર તો કે આવે. એક મિનિટ વચ્ચે રોકું છું, જો તમે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ જે વસ્તુ અત્યારે બોલવામાં આવી રહી છે, ભલે અમે વાતચીત કરી રહ્યા છે, પણ આ બહુ મહત્વની છે, કારણ કે આ પ્રોસેસથી તમારે પસાર થવાનું છે, અને અહીંથી આ જે બોલી રહ્યા છે ને એમાંથી ઘણું બધું શીખી શકાય. કારણ કે શરૂઆતના સમયથી આપણે આગળ આવવાનું છે, તો ઘણી બધું અત્યારે રિલેટ પણ થશે. હા, અને આ કેવું છે, હું હંમેશા છોકરાઓને કહેતો હોઉં કે તમે સલાહ કોઈની લો ને તો એવા વ્યક્તિને લો જે પાસ થયા છે. નાપાસ થયેલા વ્યક્તિ પાસેથી સલાહ લેશો તો પોતાના આવડતથી જે વ્યક્તિ પોતાની જાતને પાસ નથી કરી શકતો એ તમને તો પાસ જ નહીં કરાવી શકે. એટલે ઘણા છોકરાઓ શું કરે કે એના 5 ભાઈબંધો હોય ને એ કે એમ કરતા હોય, પણ 5માંથી એકે પાસ ન હોય. એટલે હું હંમેશા છોકરાઓને એવું કહેતો હોઉં છું, આજે બી એ જ વસ્તુ કહું છું કે જે વ્યક્તિ પાસ થયા છે, સફળ થયા છે, એવા વ્યક્તિ સાથે 1/2 કલાક બેસીને ચર્ચા કરો, પણ જે પાસ નથી થયા ખાલી મહેનત કરે છે એની પાસે 1 મિનિટે ન બેસો. બિલકુલ, કેમ કે એ પોતાની જાતને ન પાસ કરાવી શકે, તમને કઈ રીતના પાસ કરાવી શકે. બિલકુલ, એટલે આજે હું કહું છું એટલે મને સાંભળવું જરૂરી નથી, પણ તમને એટલા માટે હું કહી શકું કેમ કે મેં એ મારા જાતમાં ખતરા કરેલા છે અને એમાં હું સફળ થયો છું. આજે હું 15 વખત પાસ થયો છું, તો એ હું કેવી રીતના થયો છું, તો ભૂલો તો એક જ સરખી હતી કે મેં એક જ વખતમાં સુધાર દીધી, તો આગળની 14 વખત મને નડી જ નહીં. બિલકુલ સીધી વાત, એટલે એ મેં કર્યું ધીમે ધીમે જેટલા લો ફોલ્સ હતા. એટલે હવે કેવું થયું કે હું આજે બી ધારો કે પરીક્ષા આપવા જાઉં તો એકદમ સિમ્પલ કપડામાં જાઉં, એટલે તમને જોઉં તો તમને એમ થાય કે ના આ તો સામતભાઈ જ ન હોય એમ, એકદમ લગર વગર, કે સાદા ચંપલ હોય, નાઇટ ટ્રેક હોય, ઉપર ટી શર્ટ હોય, કેમ કે મારું બોડી ફ્રી રહે. ઓકે, એટલા માટે. બીજું કેવું હોય કે ત્યાં અંદર જાઉં એટલે કોઈની સાથે કઈ ચર્ચા જ નહીં, કદાચ મને કહું પૂછે તમે સામતભાઈ છો,
જવાબ જ નહીં આપવાનો. એને એ ટાઈમ એવું થાય કે આને ઈગો છે કે આવું છે કે એવું, મારે ઈગોની વસ્તુ નથી, હું અહીંયા પરીક્ષા આપવા આવ્યો છું, કોઈને એન્ટરટેન કરવા ના થયો, બિલકુલ મારા મગજમાં એક ક્લિયર કટ વસ્તુ હોય એટલે હું કઈ બોલું જ નહીં. પછી જેવું પેપર આવે એટલે પેપરની પેટર્ન છે કે હું એક ક્વેશ્ચન વાંચું અને યોગ્ય જવાબ લાગે તો ટીક કરું, અને ના લાગે કે આવું મારા વાંચવામાં ના થયું એટલે ન્યા હું એને ઈ કરી નાખું કે આનો જવાબ મારે લખવાનો નથી. એટલે એ પ્રમાણે હું જવા દઉં ને એટલે મને આઈડિયા આવી જાય કે આખું 100 માર્ક્સ નું પેપર છે એમાંથી લગભગ મને 70 ક્વેશ્ચન આવડી ગયા. એનો મતલબ કે આ પેપર છે એ ઇઝી થી થોડુંક આગળ છે, એમ કે હાઉ ઇઝી નથી, એકદમ અઘરું નથી, ઓકે થોડુંક આમ માપે કહેવાય 70%. એટલે તો હવે મારે બાકીના 30 માં શું કરવું, તો કે 10-15 માં જોખમ લેવું તો લેવાય, બાકી 10-15 મૂકી દેવાય. માની લો કે 100 માંથી મારે માંડ માંડ 50 થયા એટલે મને ખબર પડી જાય કે આમ પેપર અઘરું કહેવાય, તો આમાં વધારે જોખમ લેવાય નહીં, તો હું મેક્સિમમ 10 કે 15 નું જ્યાં ડબલ ડાઉટ હોય ત્યાં જોખમ લઉં, બાકીના 35 ઈ કરવા પડે તો કરી દઉં. જેમ કે મને યાદ છે ત્યાં સુધી DYSO 2015-16 વાળી ભરતી હતી, તેમાં 100 માર્ક્સ નો પેપર હોય, 100 માર્ક્સના પેપરમાં હું અને બીજા વિદ્યાર્થી મિત્રો મારી સાથે સંકળાયેલા હતા, અમે પેપર દેવા ગયા, પછી નક્કી કર્યું કે આપણે પાછળ ભેગા થશું. તો એ વખતે લગભગ મેં 100 માંથી 64 જેટલા ટીક કર્યા, અને બધા છોકરાઓએ 80, 90, 85 એવા ટીક કર્યા, અને એમને કીધું કે સર આનું મેરિટ 70 ઉપર તો જશે. હવે છોકરાઓ બોલતા તો મને અંદર ગભરામણ થતી હતી, આપણને પેલું થાય કે મેં તો સારું મેં 64 ટીક કર્યા, મેરિટ 70 એટલે મારો તો વારો જ ના, કે અમને માર્ગદર્શન આપતો તો ઈ ના પાસ થયો, નવે પાસ થયા. એક ખુશી એ વાતની હતી કે છોકરા મારા ઉત્સાહી છે, હોશિયાર છે, હું ભલે રહી જાઉં એને વાંધો નહીં. ખરેખર જયારે મેરિટ આવ્યું ને મારે 64 આવ્યા રિઝલ્ટ આવ્યું ત્યારે, અને મેરિટ એટકું 54 ની આજુબાજુ. ઓકે, અને જે છોકરાઓ 80 ટીક કર્યા હતા ને એના પ્રશ્ન 50 ની ઉપર હાચા પડ્યા, 60 ની આજુબાજુ, પણ વધારે ખોટા પડ્યા ને તો નેગેટિવ થઈને બહાર થઈ ગયા. બિલકુલ, એમાં એક છોકરો 0.5 માટે રહી ગયો, એનું મને આજે દુઃખ છે, પણ ઈશ્વરની કૃપાથી એને મહેનત કરીને અત્યારે ક્લાસ 2 ઓફિસર તરીકે કામ કરે છે. તો એ વાતનો ગર્વ છે કે કદાચ તમારી સાથે કંઈક ખરાબ થતું હશે તો બદલામાં ઈશ્વરે કંઈક સારું વિચાર્યું છે. મૂળ વસ્તુ શું છે કે હવે એ વસ્તુની ગ્રીપ આવી ગઈ. ધારો કે કોન્સ્ટેબલ, મને યાદ છે કોન્સ્ટેબલની પરીક્ષા છેલ્લે જે ગઈ એ 10/4/2022 ના રોજ પેપર હતું. તો એ વખતે હું મારા મોબાઈલનો તમને ફોટો દેખાડું, 10/4 મેં સાંજે લખ્યું હતું કે ભાઈ 100 માંથી 60 અને રનિંગના 25 માંથી 20, એટલે જેને 80 ની આજુબાજુ મેરિટ પડતું હોય ને એ લોકો ઇન. ઓકે, આવું મેં એ વખતે એનાલિસિસ મારી રીતે કર્યું, અને જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે 80 ની આજુબાજુ અટક્યું. ઓકે, એટલે મતલબ કેવું, હવે આ ફિલ્ડ સાથે દિવસ રાત મહેનત કરીએ છીએ એટલે છોકરાઓને અમારી જાતને હું પેપર આપું એટલે મને આઈડિયા આવી જાય કે 100 માંથી મારે 80 આવ્યા તો લગભગ મેરિટ 80 ની અંદર રહેવું જોઈએ, કેમ કે હું 10-12 વર્ષથી આ ફિલ્ડમાં મહેનત કરું છું. ઓકે, હવે મારે જો 81 ના આવે તો પછી મને એવું ફીલ થાય કે ગુજરાતના બધા છોકરા એવા ના હોય કે 80 ઉપર લાવે. બિલકુલ, હા હોય અમુક છોકરા કે જ્યાં કદાચ 90 લાવે, પણ એ ધ્યાનમાં જ ન લેવાના હોય, 10-15-25 એવા છોકરા હોય એનાથી આખા મેરિટમાં ફેર ન પડે, મેરિટના ફેરમાં આપણને અમને અંદાજ આવી જતો હોય. એટલે મૂળ કહેવાનો તાત્પર્ય શું હોય કે ધારો કે હું આજે કદાચ સફળ છું, અથવા તો આપણે આજે વાત કરીએ છીએ કે કદાચ આપણામાંથી કોઈને માર્ગદર્શન મળે કે કોઈને મળે, તો એની પાછળનો મેઇન એમ છે હું મારી ભૂલો સુધારવા માટે અને સ્વીકારવા માટે હંમેશા રેડી હોઉં છું. આજે તે ધારો કે કોઈ પણ પરીક્ષા હોય ને તેનું પેપર હું જોઉં તો હું જોઈ લઉં કે આમાંથી મારા તરફથી હજી શું ખોટું થાય છે. મતલબ કે જેમ કે પહેલા હું કોઈ પણ વિષય ભણાવતો તો એક વિષયની હું શોર્ટ નોટ તૈયાર કરું તો 10-20 પાનાની આસપાસ બને, કે ઇતિહાસ તો કે 20 પાના, બંધારણ તો કે 20-25 પાના, ગણિત છે તો 60 પાનામાં હું પૂરું કરતો. પણ હવે જે પ્રમાણે પેટર્ન ચાલે છે એ પ્રમાણે મને ખબર પડી કે એટલું સક્ષમ કે પૂરતું નથી, તો એ જે 20 પાના હતા એને મેં હવે 200 સુધી પુગાડ્યા. જે 60 પાના હતા ને એને મેં 600 સુધી પુગાડ્યા. કેમ? તો કે હવે સમયની માંગ છે, સ્પર્ધા વધે છે, લોકોની તૈયારી વધે છે. આજે 2400-2500 ની જાહેરાત હોય સામે 24 લાખ ફોર્મ ભરાતા હોય, તો એનો મતલબ કે તમારે સંઘર્ષમાં ઉતરવાનું છે. તો એ સંઘર્ષમાં તમે ત્યારે જ જીતી શકો જયારે તમારું નોલેજ અન્ય લોકો કરતા ખૂબ વધારે હોય. તો એ ખૂબ વધારે નોલેજ તમને ક્યાંથી મળે? તો આજે કોઈ છોકરો અમારા ઉપર ભરોસો કરતો હોય તો અમારી જવાબદારીમાં આવે કે અમારે એને એ લેવલ સુધી પહોંચાડી દેવું પડે. અને એના માટે અમે નોર્મલી હું એવું કરતો, મારી ચેનલ છે ટેલિગ્રામમાં એન્જલ એકેડમી ગાંધીનગર, તો જે દિવસે પરીક્ષા પતે એના થોડા સમયમાં અમે પરીક્ષામાં પેપરમાં પૂછાયેલો પ્રશ્ન અને એનો અમારી ચોપડીમાં ક્યાં ઉલ્લેખ છે એ ચોપડી અને એના પાના નંબર એ લખીને ભેગું મોકલાવી PDF, હા, જેથી કરીને છોકરાને ખબર પડે કે હવે આ ચોપડીમાં આ પાના ઉપરથી આ પ્રશ્ન હતો. કદાચ છોકરાએ ચોપડી લઈ લીધી હોય પણ વાંચી ન હોય તો એમ ખબર પડે કે કદાચ વાંચી તો આ પાસ થઈ ગયો. બાકી બીજી એક વસ્તુ એ સમજાવવાની છે કે આમાં કોઈ પણ વિદ્યાર્થી જયારે તૈયારી કરતો હોય ત્યારે હંમેશા એના મનમાં એક વસ્તુ હોય કે હું પાસ થઉં. કોઈ વિદ્યાર્થી નાપાસ થવા મહેનત ન કરતો, પણ હામે એક પરિસ્થિતિ એ સ્વીકારવાની હોય જેમાં આપણે રમતમાં નક્કી હોય કે બે દુનિયાની સૌથી શ્રેષ્ઠ ટીમો હોય એમાંથી એક તો જીતશે ને એક તો હારશે, અને એ કાયમી છે. એમ આમાં તે બે પાસા છે કે એક લાગશે એક નહીં લાગે.
કેમ તો કે 12 લાખ માંથી 12,000 લેવાના હોય તો નક્કી છે 12,000 જ લાગવાના છે, બાકી 11 લાખ 88 છે એ તો નીકળી જવાના છે. તો આ 12,000 કોણ હોય? જેને સૌથી વધારે મહેનત કરી હોય એ, બાકી નથી લાગ્યા એને મહેનત નથી કરી એવું નથી. જે લેવલની મહેનત ઓલા 12,000 કરી એ લેવલની મહેનત કઈ ખૂટે છે અને આ દર વખતે રહેશે. કમિંગ બેક ટુ આપણે એ પોઝિશન વાળી કે જ્યારે તમે તમારા ઉપર અખતરા કરી રહ્યા હતા, એના પછી તમે કેટલી પરીક્ષા આપી હતી ને આ રીતના આ જે એટલે એકેડેમી ખોલવાનું બધું આખો કઈ એના ઉપર ક્રમ રહ્યો? એટલે આ બિન સચિવાલય 2012 હું નાપાસ થયો એટલે તરત કોન્સ્ટેબલની આવી, એટલે મારા માટે કરો અહીંયા મરો જેવી, કેમ કે આગળ નાપાસ થયો હવે પાછો નાપાસ થયો તો કલંકિત થવાય. એટલે એ વખતે લેખિત પહેલા આવતી હતી, મારે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પેપર આવ્યું હતું, જે બાપુજી ત્યાં ભણ્યા હતા, નિયમે પેપર આવ્યું. તો હવે આ વખતે તો હું નિયમોથી બંધાઈ ગયો હતો, ગયો મેં પ્રશ્નોનો જવાબ ચાલુ કર્યા, મને આમ ધ્રુજારી ઉપડી ગઈ. ધ્રુજારી આ વખતે એ વાતની હતી કે મારો એક પ્રશ્ન ખોટો નતો પડતો, એટલે મને બીક લાગે કે મને સારું આમ કંઈક ખોટું કેમ ન પડે. અને એ વખતે કેવું હતું, પોલીસ કોન્સ્ટેબલમાં તમે ઉપર ઓએમઆર ગોટો, નીચે એની એક ઝેરોક્સ બી બનતી હોય એટલે તમે જોડે લઈ શકો. યસ યસ. એટલે મેં ઘરે આવીને પહેલા એ ચેક કર્યું કે ખરેખર મેં ટીક કરી સાચા છે. એ વખતે મારે 100 માંથી 84 સાચા હતા. અને રીત લાઈન સર, એટલે પ્રશ્નો ખોટો પડે એની હું બીક રાખતો, એકાદો તો ખોટો પડે તો મને વાંધો ન આવે એના જેવું થયું. મતલબ મહેનત કરવાથી પરિણામ મળે છે. હવે એ વખતે તકલીફ એવી થઈ કે કોન્સ્ટેબલ પીએસઆઈ ની એક પ્રિલિમ લેવાતી તો હું પાસ થયો, પછી એનું રનિંગ આવ્યું તો રનિંગમાં હું પાસ થયો, પછી રનિંગ આવ્યા પછી એવું થયું મારી ઉંમર 20 વર્ષ પૂરી નથી થતી એટલે મને કે પીએસઆઈ માં ન જવાનું, એટલે વરી મારો જીવ ગયો કે હું લાયક છું પણ હું નાનો છું એમાં મારો શું હોય? બરોબર, હું લાયક તો છું ને, હું ક્યાં ભીખમાં માંગુ છું, મેં મહેનત કરી, હું મેરિટમાં આવ્યો છું તો મને અવસર મળવો જોઈએ. પણ એ વખતે એવું દુઃખ લાગ્યું, પછી મેં દવા કઈ કામ આવે નહીં, કોન્સ્ટેબલમાં મને અનારામાં દેવભૂમિ દ્વારકા મળ્યું, પછી મેં ન સ્વીકારી નોકરી, નોકરી નહીં કરવી. એ સૌથી પહેલી નોકરી, એ પહેલી નોકરી કોન્સ્ટેબલ 2012 માં. રનિંગમાં બી એવું થયું, રનિંગમાં કેવું હતું હું જિંદગીમાં ક્યારે દોડેલો નહીં, સાયકલ હાંકતો હું જયારે ભણતો હતો અહીંયા 10માં 12માં ત્યારે લગભગ નહીં હોય તો રોજની 30 કિલોમીટર સાયકલ. બરાબર, એટલે સાયકલ હાંકવાની ખૂબ પ્રેક્ટિસ. સાયકલ એવી હોય સસ્તામાં સસ્તી 250 રૂપિયાની, કેમ કે બજેટ એ લેવલ નતું, લગભગ બ્રેક હોય જ નહીં, પગથી જ હાલતી હોય. એટલે આમ ઘણા છોકરા એવું કેમ કે સંઘર્ષમાં મહેનત કેમ કરવી, અમે પગ ગહી ગહીને જ મહેનત કરી. બિલકુલ, ખિસ્સામાં 10 રૂપિયા ન હોય, આપણે રોડ ઉપર નીકળીએ ને દાબેલી બનતી હોય ને આપણને સ્મેલ મસ્ત આવે, આમ એકદમ સુગંધ આવે એમ થાય, ખાઈ લઈએ તો. પણ આમ પછી તરત ખિસ્સા બાજુ નજર જાય, ખાઈ તો લેહો પછી શું, એટલે એ આમ ખુશ્બુથી જીવતા હતા એમ કે ત્યાં ઉભા રહે સુગંધ લઈ લે ખાઈ લીધી એવું ફીલ થતું. 10 રૂપિયા ખિસ્સામાં ના હોય એવી ઘણી વખતે નહીં, રોજની પરિસ્થિતિ ખિસ્સામાં 10 રૂપિયા ના હોય. માની લો 10 રૂપિયા હોય તો એમ જોઈએ 10 રૂપિયા 2 દાબેલી ક્યાં આપે છે, તો 2 ભાઈ કદાચ 5 કિલોમીટર જવાનું થાય ને તો જાતા, કેમ કે 2 ને 1 દાબેલી ખાવા મળે એમ. એટલે આવા દિવસો ગાઢેલા છે. અને એ વખતે પણ આમ થોટ્સ હતા કે ના, આજ રસ્તા ઉપર એક દિવસે 50 લાખની ગાડી લઈને ફરવાનું છે અને એ પ્રમાણે જે સંઘર્ષ કરવાનો થાય કરવાનું છે. મૂળ મારી સૌથી મોટી સફળતા કદાચ હું આજે જે બી સક્સેસ છું એમાં એક વસ્તુ જો મને કામ કરી ગઈ હોય તો એ કે હું ટકી રહ્યો. મેં નક્કી કર્યું હતું ગાંધીનગર છોડીશ નહીં, ફિક્સ જ, નકર મને 12માં પછી પારું આયુર્વેદિકમાં એ મળતું હતું, આયુર્વેદિકમાં ડૉક્ટર બનવું તો પોસિબિલિટી હતી, પણ મેં નક્કી કર્યું ગાંધીનગર ન છોડું. એટલે પછી મેં અહીંયા બીએસસી કર્યું, બીએસસી કરીને પછી બીએડ કર્યું. એટલે આ કોન્સ્ટેબલમાં પાસ થયો તો દોડવા રનિંગ આવ્યું, તો બધા છોકરાઓ દોડવા જતા ને, મેં નક્કી કર્યું કે આપણે જશું. એટલે બૂટ લઈ આવ્યા, નવા શોર્ટ્સ લઈ આવ્યા, સવારમાં 5 વાગ્યા તૈયાર થઈ ગયા. તો અમારી હોસ્ટેલની બહાર સેક્ટર 15માં હોસ્ટેલ છે, ત્યાં જ ગ્રાઉન્ડ છે, એટલે ગયા. તો એમાં 400 મીટરનો રાઉન્ડ હોય તો અમે એક બાજુથી ચાલુ કર્યું ને અડધો રાઉન્ડ મારીને હું હોસ્ટેલ પાછો આવી ગયો. અઘરું પડ્યું રીત સાહેબ, મેં આ તો 12 રાઉન્ડ તો કેમ પૂરા થાય. એટલે છોકરાઓ બધા ગોતતા હતા ગઢવી ગયો ક્યાં ગ્રાઉન્ડ ઉપર, એટલે એ દોડીને પાછા આવ્યા. એટલે મને કે ગઢવી ક્યાં ગયો, મેં આ રોજ આવી પીડા સામે થોડી કરવાની, આ મેં અહીંયા 5 કિલોમીટર દોડી થોડું કે વેલીડ ગણાય, જે દોડવાનું આવશે તે મેં દોડી દઉં. એમ કરતા કરતા મારે જે લગભગ 27 જાન્યુઆરીએ રનિંગ આવ્યું. એટલે અમે બધા ગામડાના, મારા ગામના અમે લગભગ 11-12 જણા હતા એ વખતે, બધા ભાઈઓ કે જે પાસ થયેલા દોડવા માટે આવવાનું હતું. તો આગલા દિવસે અમે અમદાવાદ ભેગા થયા, એટલે મારી ગણતરી એ ગીબાને બધાને મળી લઈએ, ત્યાં ગયા તો કે આપણે ગ્રાઉન્ડ જોઈ આવીએ. ગ્રાઉન્ડ જોવા ગયા તો બધા અંદર વાતો કરવા માંડે, ગ્રાઉન્ડ તો બહુ મોટું છે ને કે આ તો ભારે પડશે. ત્યારે ગ્રાઉન્ડ એવું હતું, પહેલા દિવસે 800 મીટર, એટલે 400-400ના 2 રાઉન્ડ મારવાના, 3 મિનિટ ને 10 સેકન્ડમાં એમાં પાસ થાવ તો બીજા દિવસે તમારે 5 કિલોમીટર 25 મિનિટની અંદર પૂરું કરવાનું. એટલે બધા અંદર ચર્ચા કરતા હતા કે ગ્રાઉન્ડ બહુ લાંબુ છે ને બધું. એટલે મને આમ પહેલાથી હિંમત આપવાની પહેલાથી ઈચ્છા કે કોઈને નબળો વિચાર આવે ને તો ના પડતો વિચાર નહીં. હા તો ગ્રાઉન્ડ કેવા છે,
ગ્રાઉન્ડ તમે તું હા 15 માં હતું, તમારી નજર ન ભૂગે, આ તમે તું કઈ નથી ને, આમાં કેમ તમારે બે રાઉન્ડ મારવાના છે, હરખા ઉપાડી લેવું તું પાછ. બધા કહે શું હું વાત કરું, હા હા આ આપણું કઈ ગ્રાઉન્ડ છે, જો તો ખરા. એટલે બધા મોજમાં આવી ગયા, હા હા બરાબર છે. રાત્રે 2 વાગે આવીને અમે બેસી ગયા, સવારે 6 વાગે વારો આવ્યો, દોડ્યા બધા પાછ. વરીભાઈ ટેન્શન દે, હવે કાલે મેં જી હતું આજે જ હતું, કાલે તો મધું શું છે, કાલે હાલવાનું છે, હિંમત રાખીને હાલશું, એટલે મધું કઈ વાંધો નહીં આવે. બિલકુલ. વરી પાછા 2 વાગે રાત્રે પાછા આવી ગયા. અમે બધા ભેગા ગ્રુપમાં દોડતા હતા, 11 માંથી 2 જણા અમારું ગ્રુપ છોડી નાખ્યું, એની રીતે દોડવા માંડ્યા. એમાં અમે 9 પાસ થયા. હવે એમાં સેમ સિચ્યુએશન આવી કે હું અડધો રાઉન્ડ પૂછ્યો ને, એટલે મને અંદર હિંમત તૂટી ગઈ, 12 પૂરા થાય હવે નહીં મેળ પડે. ત્યારે મેં પેલો પેલો દિવસ હતો ને એને યાદ કર્યું, મેં તેથી તો હું છટકી ગયો, કે જેથી પરીક્ષા આવશે તેથી કરી લે, હવે મેં તો હું ક્યાં જઈશ. અને પછી મને અંદરથી વિચાર આવ્યો કે કદાચ હું મૂકી દઈશ અને બાજુમાં જતો રહીશ, તો મને જોઈને આમાંથી ઘણા 2 જણાની હિંમત થાય, ઓલો નથી દોડતો તો આપણે નથી, મેં તો આપણે કોઈનો હારું ન કરીએ કે ખરાબ કરાય નહીં, વધીને મેં તો શું થાય, આપણે દોડીએ તો મરી જઈએ ને, મરી જવું મંજૂર છે, બાકી ઉભું રહેવું મંજૂર નથી. એમ કરીને રાઉન્ડ ચાલુ રાખ્યા, તો લગભગ 23 મિનિટ ને કંઈક 10 સેકન્ડમાં મેં પૂરું કરી દીધું 5 કિલોમીટર. એટલે રનિંગ એ થઈ ગયું. એટલે ટૂંકમાં મનથી તમે જે નક્કી કરો ને એ પૂરું કરવા માટે કુદરત તમને સંપૂર્ણ સહકાર આપે, આપે ને આપે, એમાં કંઈ ખોટું નથી. એટલે જે વિદ્યાર્થીઓને એવું હોય કે અમે આ ન કરી શકીએ, અમે દોડી ન ગઈએ, અમે લેખિતની ન કરી, એવું કશું નતું હોતું, ઈશ્વરની કૃપાથી બધું થાય, પણ તમારે સંઘર્ષ કરવો પડે, મહેનત કરવી પડે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થી છે જે આ વિડીયો જોઈ રહ્યા છે, એને આને રિલેટ કરી શકશે આ પરિસ્થિતિ, કારણ કે જ્યારે વીતેલી વાત કહેવામાં આવે ને ત્યારે ઘણું બધું આપણે સમજી શકીએ અને શીખી પણ શકીએ. આના પછી ઘણી બધી જગ્યાઓની મારે વાત કરવી છે કે સમ્રાટ સામંત ગઢવી 15 પરીક્ષા પાસ, 20 પરીક્ષા પાસ, 25 પરીક્ષા પાસ, આમાંથી સાચી પરીક્ષા કેટલી પાસ છે તમારા મોઢે જણાવો. 15 પરીક્ષા પાસ. ને હું 15 જ લખાવું છું, 20 કે નહીં ઓછી હશે લખવાવાળા લખે. હા, ના એમાં સોશિયલ મીડિયા પેલા, ધારો કે મેં 1 વર્ષમાં 4 પરીક્ષા પાસ કરી, એટલે હું એવું કહેતો 4 પરીક્ષા પાસ, પછી બીજા વર્ષે 3 પરીક્ષા પાસ કરી એટલે 7 પરીક્ષા આવ્યો, ફરી પછી બીજી 5 કરી એટલે 12 પરીક્ષા આવ્યો, પછી પછી 2 કરી એટલે 14 આવ્યો, અને પછી 1 પાસ કરી એટલે 15 આવ્યો. એટલે ઓછું હશે 15 થી, વધારે નહીં હોય. ઓકે, કે જ્યાં મેં ક્યાંય એવું નહીં કીધું 16 પરીક્ષા પાસ થયો, અને એમાંય આ કોઈ અહમ માટે કે નહીં, પણ મારું કેવું કે આજે હું DYSO માટે છોકરાને તૈયાર કરતો હોઉં તો પછી હું એ અપેક્ષા રાખું કે હું એ પરીક્ષા દઉં તો મને ખબર પડે ને કે શું હું તૈયારી કરી, બદલામાં શું પૂછાણું, અને એ પ્રમાણે શું થયું. ધારો કે પ્યુનની પરીક્ષા છે તો મેં એ આપેલી છે કે ભાઈ પટાવાળાની પરીક્ષા માટે આપણે તૈયારી કરીએ છીએ, જયારે ત્યાં ઓફિશિયલી બેસીએ છીએ, કેમ કે તમે 100 પેપર સોલ્વ કરો ને એનાથી એ તમને માહોલ ન મળે જે ન્યા મળવાનો છે. એટલે ત્યાં હું એટલે જતો હોઉં છું અને જાઉં ને પાસ થઉં તો હું કહેતો હોઉં છું કે ભાઈ જો હું પાસ થયો એમ. બિલકુલ, મારે એ વસ્તુ પણ જાણવી છે કે ક્યારે એવી સિચ્યુએશન આવી હતી કે જ્યારે તમે વિચારી લીધું કે હવે ઠીક છે, હવે સરકારી નોકરી નથી કરવી, મારે ભણાવવું છે, અને એના પાછળનો મર્મ શું રહેલો છે, શા માટે. હું જ્યારે અહીંયા ગાંધીનગર ભણવા આવ્યો ને, મને યાદ છે ત્યારે 7મા ધોરણમાં હું જયારે અહીંયા હતો ને, ત્યારે અમારા સાહેબ હતા દિનેશભાઈ છાત્રોડિયા, એક દિવસે બધા છોકરાઓને ભેગા થઈને પૂછતા હતા કે ભાઈ તમારા જીવનમાં શું કરવું છે. તો એ વખતે મને યાદ છે, 12 વર્ષનો હતો, કે હું લોકોની સેવા કરીશ, સમાજ સેવા કરીશ. હું હતું કેમ, કોને સમાજ સેવા કહેવાય કાંઈ ખબર નહોતું, એટલું નક્કી હતું કે હું લોકોને કંઈક મદદરૂપ થઈ શકીશ, આ ત્યારના શબ્દો હતા. પછી જ્યારે આ નોકરી કરવાનું આવ્યું, તો નોકરી કરવામાં એવું હતું, હું જ્યારે નોકરી લાગ્યો ને શિક્ષકમાં અહીંયા ગાંધીનગર લાગ્યો, પાછળનો મારો હેતુ એવો હતો કે સરકારી મકાન મળે ને તો અમારા પરિવારના બીજા છોકરા મહેનત કરતા હતા, બધા તૈયારી કરતા હતા, જો મને મકાન મળે ને તો અમે બધા ભેગા રહીએ તો અમારે ખોટો ખર્ચો ન બધાને ભાગે આવે. પણ એવું ન થયું કે ભાઈ મને સરકારી મકાન ન મળ્યું, એટલે મારે નોકરી કરવાની ત્યાં ગણતરી હતી નહીં. નોકરી ન કરવાની ગણતરી પાછળનો એક તર્ક એવો હતો, મારો પગાર હતો 5300 રૂપિયા હું જ્યારે લાગ્યો ત્યારે, 5300 રૂપિયા મારું મકાન, મારું પોતાનું સેલેરી હતું મહિનાનું, અને હું જે મકાનમાં રહેતો તે મકાનનું ભાડું હતું 20,000. આ ક્યારની વાત છે? આ 2016ની આજુબાજુ, 14-15ની આજુબાજુ. એટલે એ તો પોસિબલ થાય નહીં કે ભાઈ હું નોકરી કરીને ઘર ચલાવું. બીજું કે મારા પપ્પાની પાસે જમીન હતી, તો એ જમીનમાં ધારો કે હું, અમે 2 ભાઈઓ હતા, તો 2 ભાઈઓ મારા પપ્પા, અમે 3 જણા ભેગા ધ્યાન દઈએ ને, તો મને લગભગ 50,000 થી ઉપર તો ચોખા વધે જ તેમ. બિલકુલ, આપણે કદાચ સર્વે કાઢીએ વર્ષે આપણને 18 લાખ મળ્યા, તો 3 ભાગે 6-6 લાખ આવ્યા, તો એ પ્રમાણે 50,000 રૂપિયા મહિનાની કમાણી થઈ, અથવા હું 2 ભેંસો રાખી લઉં તો એ મહિને 5,000 થી તો વધારે જ આવે. એટલે મેં કીધું જો હવે પરિવારથી દૂર રહેવાનું હોય અને 5,000 રૂપિયા જ કમાવાના હોય, તો એના કરતા તો આટલા પૈસા તો આપણે ઘરે કમાઈ શકીએ, બધા ભેગા તો રહી શકીએ. એમાં તો જો ગાંધીનગર રહેવાનું થાય તો કે તો આનાથી સારા પૈસા કમાઈ શકીએ તો રહેવાનું થાય, બાકી અહીંયા રહેવાનું કોઈ મતલબ નથી.
એટલે પછી એ પ્રમાણે જોયું કે ભાઈ નોકરીમાં તો એવો કોઈ ઓપ્શન છે નહીં કે આપણે જેમાંથી સારું કમાઈ શકીએ, એટલે પછી નક્કી કર્યું નોકરી નથી કરવી. ઓકે, આ ત્યારથી નક્કી. પછી તકલીફ ક્યાં થઈ કે મેં નોકરી લીધી હોય તો એનો મતલબ એવું થયું સહજ કે બીજો કોઈક ન આવી શક્યો હોય, કેમ કે મેં સ્વીકાર લીધી, આજે હું ન સ્વીકારું તો મારી જગ્યાએ કોઈક આવત. એટલે એ વખતે મેં મનોમન નક્કી કર્યું કે આજે મારા લીધે કદાચ કોઈને નોકરી ન મળી હોય તો હવે બદલા હું 10,000 છોકરાઓને પ્રત્યક્ષ કે પરોક્ષ નોકરી મળે એના માટે મદદ કરીશ અને એના માટે પ્રયત્નરૂપ થઈશ. એટલે ત્યારથી પછી એક વિચાર આવ્યો કે હવે જે છોકરાઓને નોકરી લાગુ છે એને હું કઈ રીતે મદદ કરી શકું. એટલે પછી આ ક્લાસીસનો વિચાર આવ્યો કે આપણે ક્લાસ ચાલુ કરીએ જેનાથી છોકરા આપણી પાસે આવે, આપણે એને ભણાવીએ, એ આપણને ઇન્કમ પૈસા આપે તો બદલામાં આપણી ઇન્કમ જનરેટ થાય. ઓકે, અને એને પણ જીવનમાં નોકરી છે એ નોકરી મળી શકે. ચાલુ ક્યારે કર્યા અને અત્યાર સુધીમાં કેટલા વર્ષો થઈ ગયા છે? નોર્મલી આમ ક્લાસીસ ચાલુ કર્યા ધીમે ધીમે 16 અલગ અલગ જગ્યાએ મેં ભણાવવાનું ચાલુ કર્યું ઓફિશિયલ. તમે બીજી જગ્યાએ ટ્યુટર હતા? હા, બીજી જગ્યાએ ભણાવતો હતો. અને પછી 2020 પછી આપણે કોવિડ આવ્યું ત્યારથી નક્કી કરી લીધું કે હવે આપણે આપણા પ્લેટફોર્મ ઉપરથી જ ભણાવીશું. ઓકે, એટલે ત્યારથી પછી આપણા નામથી ચાલુ કરી દીધું. ઓકે, અત્યારની વાત કરીએ તો માની લો કે ઘણા બધા ક્લાસીસ છે, હવે એમાંથી કોઈ પિક કરે તો એન્જલ એકેડેમી પિક કરે તો શા માટે કરે? હવે એની પાછળની તમારી મહેનત શું રહી છે આ પ્રશ્ન પાછળ? હા, આપણે કોઈની ક્રિટિસાઇઝ એ સેન્સમાં નથી, પણ ખાલી જે મારી મહેનત છે એ પ્રમાણે કરું કે ધારો કે અલગ અલગ ક્લાસીસ હતા. જેમ કે હું વાત કરું કે 15-16 જયારે હું આ ફિલ્ડમાં આવ્યો તો હું સાયન્સનો સ્ટુડન્ટ હતો, એટલે મેં પેપર 300 સોલ્વ કર્યા ને એટલે મને ખબર પડી કયા કયા વિષય પૂછાય છે. એટલે મેં શું કર્યું, ધારો કે ઇતિહાસ, તો ઇતિહાસના મેં 100 પેપર સોલ્વ કર્યા, એમાંથી કેવા કેવા પ્રશ્નો આવ્યા એને મેં તારવા, ગણિતના પ્રશ્નો તારવા, રિઝનિંગના પ્રશ્નો તારવા, સાહિત્યના પ્રશ્નો તારવા. હવે હું સાયન્સનો સ્ટુડન્ટ હતો એટલે સહજ હતું કે આ બધા વિષય મારી પકડમાં ન હોય, એટલે દરેક વિષયને મેં પાયાથી શીખવા સમજવાનું ચાલુ કર્યું. બિલકુલ, કે ધારો કે ગણિત છે તો ગણિતમાં મેં ઘડિયાથી, આજે મારી પાસે ચોપડા પડ્યા છે કે જેમાં પહેલા પેજ ઉપર ઘડિયા લખ્યા હોય, 1-20 ઘડિયા, પછી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એવી રીતના એક એક ટોપિક ચાલુ કર્યા. પછી ધીમે ધીમે ધોરણ 5, 6, 7, 8, 9 એની બુકો લીધી કે ગણિતમાં આ બધામાં શું શું આવે છે, એટલે એનો આખો એક કોમન સિલેબસ તૈયાર કર્યો. પણ એના બેઝ ઉપર નક્કી થયું કે હવે હું પરીક્ષા આપવા જઈશ ને એમાં આની બાર ગણિત નહીં હોય. એવી રીતના ઇતિહાસ, એવી રીતના ભૂગોળ, એવી રીતના બંધારણ, એવી રીતના વિજ્ઞાન, બધા ટોપિકને જાતે શીખવાનો પ્રયત્ન કર્યો. એટલે મારા સમય બહુ આપવો પડ્યો કે 3-1 લગભગ હું આમાં નામાં પડ્યો રહ્યો દરેક વિષય તૈયાર કરવામાં. સામે મજા એ આવી કે બધા વિષયમાં હું એટલો આમ થોડો સક્ષમ થઈ ગયો કે બધા વિષય હું ગમે ભણાવી શકું અને શીખવાડી શકું. ઓકે, એટલે કોઈ પણ એકેડેમી ચાલતી હોય તો કેવું હોય કે ફેકલ્ટી ઉપર ચાલતી હોય કે ભાઈ હિસ્ટ્રીના ફેકલ્ટી, મેથ્સના ફેકલ્ટી, રિઝનિંગના ફેકલ્ટી, જ્યોગ્રાફીના ફેકલ્ટી, બંધારણના ફેકલ્ટી, ગુજરાતી સાહિત્યના ફેકલ્ટી, આવી રીતના અલગ અલગ 5-6 કે 10 જણાની ટીમ થઈને આખી બેચ પૂરી કરે. અને મેં એવું નક્કી કર્યું કે બધા વિષય હું એકલો જ ભણાવું. એટલે ટાસ્ક એ હતો કે અત્યાર સુધી કોઈ આવું કર્યું નથી. ઓકે, એટલે મેં તું જો પાસ થવા માટે મને બધું તો આવડતું હોવું જોઈએ, જે વિદ્યાર્થીને પાસ થવું છે એને બધું આવડતું હોવું જોઈએ, તો હું કરી શકું તો હું બીજાને પ્રેરણા આપી શકું, તમે કરી શકો. એટલે પછી મેં નક્કી કર્યું કે બધા વિષય હું જ ભણાવીશ. એટલે ટાસ્ક અઘરો હતો. અને બીજું કેવું થાય કે 5 કે 6 જણાની ટીમ હોય તો ડે વાઇઝ હોય. નોર્મલી કોઈ પણ એકેડેમી જઈએ કે સોમવારે હિસ્ટ્રીનું લેક્ચર, મંગળવારે ગુજરાતીનું, બુધવારે ગણિતનું, એટલે છોકરું અઠવાડિયામાં બધા વિષયમાં થોડું થોડું ભણે તો એવું બને કે એમ કઈ સમજણે ન પડે. એટલે મેં નક્કી કર્યું કે હવે બધું ઇતિહાસ તમારે પૂરો તો કરવાનો જ છે, તો છૂટક છૂટક કરો, એના કરતા કન્ટિન્યુ જ કરી નાખો. ઓકે, એટલે પછી મેં કેવું સમજે ક્વેશ્ચન ચાલુ કર્યું કે ભાઈ સોમવારે ઇતિહાસ ચાલુ કર્યો તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ઇતિહાસ જ આલે. એટલે આખા વીકમાં ઇતિહાસ બને, છોકરાને ખબર પડી જાય ઓકે આખો ઇતિહાસ 5 માર્ક્સનું પૂછાશે, તેના 3 ભાગ છે, પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક. એમાંથી પ્રાચીનના કદાચ 3 પ્રશ્નો હોય, મધ્યકાલીનના 2 હોય, ઓકે આધુનિકનો 1 હોય, અથવા તો પ્રાચીનનો પૂછાય તો એની જગ્યાએ મધ્યકાલીન, આ 2નો પૂછાય તો આધુનિક. મતલબ આમાંથી ગમે 5 માર્ક્સનું પૂછાશે એવું છોકરાને વિશ્વાસ. અને આટલું મને આવડી ગયું એટલે હવે મારો આ વિષય રેડી. એવી રીતે મેં વિષય પ્રમાણે તૈયારી ચાલુ કરી, જે લગભગ કદાચ હું માનું છું આખા ગુજરાતમાં હું કરાવતો હોઈશ, કેમ કે બીજા મારા નોલેજમાં નથી. સમય પણ માંગી લે અને મહેનત પણ માંગી લે. કેમ કે પાછું કેવું, કેટલો કેટલા કલાક કામ કરતા હતા? લગભગ મને યાદ છે ત્યાં સુધી હું સવારે 8 વાગે મારી બેચ હોય, એટલે સવારે 7 વાગે ઉઠી તૈયાર થઈને 8 વાગે ક્લાસે પહોંચું, 8 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી. ઓકે, આવું શેડ્યુલ ફિક્સ રહેતું. એટલે 8 થી 8 12 કલાક એ, 9, 10, 11, 12, 1, 2, 6 કલાક બીજા, એટલે ઓલમોસ્ટ 17-18 કલાકનું રૂટીન રહેતું. ઓકે, કેટલો ટાઈમ સુધી આવું? લગભગ મેં 7 વર્ષ ચાલ્યું. 7 વર્ષ. ઓકે, ઘણી વખતે મારા કઝિન ને અમે બધા જોડાતા ને તો એ મને એવું કહેતા હતા તું આવું ના કરીશ તું મરી જાય છે, વાળ ખરી જશે. હા, કે કારણ કે રીત હોય ને, મને કેવું, હું ધારો કે આજે આપણે બેનને વાત કરીએ છીએ ત્યારે લગભગ મારું 23મું વર્ષ છે ગાંધીનગરમાં. 23 વર્ષમાં મારા ગાંધીનગરમાં એક સિંગલ મિત્ર નહીં. ઓકે,
મેં એવી ક્યારે ટેવ જ નથી પુસ્તક, હા કે ભાઈ મારે કોઈ જોડે ચા પીવા જવાનું થાય, મારે કોઈ જોડે ફિલ્મ જોવા જવાનું થાય ને, ક્યારે નહીં. અમારા પરિવારના અમે બધા સભ્યો છીએ, એવું હોય આપણે આનંદ કરવા જવું તો જવાનું, એવું નહીં કે હું જાઉં ને તમારે આવવું જ જોઈએ. ગમે ને ફિલ્મ જોવા જતો હું એકલો પડ્યો જાઉં, ઓકે, ગમે તમારે કામ હોય તો હું એકલો કરી નાખું. ટૂંકમાં એવું નહીં કે ભાઈ કોઈ હોય તો જ થાય. ચોપડી મારે વાંચવી છે, મને કોઈ બેઠું હોય તો વાંચે. મેં મારી જીવનમાં લગભગ નથી આમ હું કદી લાઇબ્રેરીમાં 24 કલાક બેઠો. જ્યાં વાંચવું ને તમે વાંચી શકો, એમાં એવું નથી કે તમને શાંત વાતાવરણ મળે ને તો જ તમે વાંચી શકો. ને મારે નક્કી જ હતું મારે કંઈક કરવું છે, એના માટે મને એ ગોલ દેખાતા હતા. એટલે એના માટે મારે ક્યારે માહોલની કેવી જરૂર નહોતી પડતી. હું ઘણી વખતે વિદ્યાર્થીને એવું કહું છું કે તમે એવા મિત્રોની સંગત ન કરો કે જેનામાં આવડત ન હોય, કે જે પોતાના યુઝ માટે થઈને તમને વાપરતા હોય. એના કરતા સિમ્પલ છે, કોઈ નથી એ સૌથી મોટો ફાયદો છે. બિલકુલ, કે તમને બેનિફિટ ન થાય, કે નહીં નુકસાન તો નહીં જ નહીં થાય. એટલે મારું સૌથી મોટું કદાચ આમ બેનિફિટ હોય તો એ છે કે હું ક્યારે આમાં પડ્યો નથી, કે કોઈ દી આપણે કોઈની સાથે વાતચીત કરી હોય, કોઈની સાથે દુર્વ્યવહાર કર્યો હોય, કોઈ લફડાબાજીમાં પડ્યા હોય, ખોટી સંગત ક્યારે નહીં. એક જ વસ્તુ, જે કશું કામ ના તો હોઈ જવાનું, અને બાકી ને વાંચવાનું. અને વાંચવાનું એટલું પુષ્કળ છે, હજી નથી ખૂટતું, નથી ખૂટતું બરાબર. એટલે દરિયો છે આ ચાલુ કર્યું. પછી એ વખતે વિદ્યાર્થીની જે કોમન બાબત હતી ને એના ઉપર ધીમે ધીમે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું, કે મોટા ભાગે કેવું હોય કોઈ પણ છોકરું તૈયારી કરે તો એને અંદરથી પ્રશ્ન થાય કે મટીરિયલ નથી. એટલે મેં શું કર્યું કે જે દરેક વિષયની આજે નોટ્સ તૈયાર કરી હતી ને એની પીડીએફ બનાવી, પીડીએફ બનાવી અને angelacademy.in કરીને વેબસાઇટ બનાવડાવી, અને એમાં બધું ફ્રી ઓફ કોસ્ટ મૂક્યું, કે ભાઈ જેને વાંચવું હોય એ લોકો ડાઉનલોડ કરી લે અને પ્રિન્ટ કઢાવી લે. એટલે લગભગ લગભગ એમાં 6-1 મહિનામાં નહીં હોય તો 2.25 કરોડ લોકોએ વિઝિટ મારી. ઓહો, અને એક્ઝામ વખતે એવો ઘસારો આવ્યો ને આખી આખી વેબસાઇટ ઉડી ગઈ, કેમ કે ફ્રીમાં બનાવડાવી હતી એક મિત્ર પાસેથી. એટલે એનો ક્ષમતા હતી 12 વયું ગયું, એટલે ઉડી ગયું. પણ ઓલી પીડીએફ હતી ને એ બધે ફરતી થઈ ગઈ બરાબર, કે ભાઈ ઇતિહાસની પીડીએફ તો ક્લિક કરો એટલે આવી જાય. પછી છોકરાઓની એવી રિક્વેસ્ટ હતી, 2017-18 ની વાત કરું, કે પોલીસની પરીક્ષા હતી ને તો કે સર કે કાયદો છે ને એ થોડોક અઘરો પડે છે તો તમે ભણાવો ને તો કાયદો સહેલો થઈ જાય. એટલે આઈપીસી, સીઆરપીસી ને એવિડન્સ આ 3 કાયદા મેં યુટ્યુબ ઉપર એન્જલ એકેડેમી બાય સમ્રાટ સામંતગઢી ચેનલ છે એના ઉપર ફ્રી ઓફ કોસ્ટ મૂક્યા, આખે આખું આઈપીસી, આખે આખું સીઆરપીસી, આખે આખું એવિડન્સ. અને એના અંતે છેલ્લે મેં 3 નું રિવિઝન કરાવ્યું, કે આખું આઈપીસી કાયદો આખો તમારે પૂરો કરવો હોય ને તો આ છે. કેમ કે મેં જ્યારે 2012 માં પરીક્ષા આપી હતી ને ત્યારે મારે ઓલા 84 આવ્યા હતા ને નહોતા એવા કાયદા નતા, કેમ કે મેં વાંચ્યા નહોતા. એટલે ટાસ્ક મારા માટે હતો, મારે કાયદો તૈયાર કરવાનો હતો. બિલકુલ, તો એ બાને મેં છોકરાઓને ભણાવ્યું, મારો કાયદો તૈયાર થઈ ગયો. અને એવું થયું કે 16 માંથી 14 ક્વેશ્ચન એક જ વિડીયોમાં, 54 મિનિટનો વિડીયો હતો, એમાંથી બેઠા પૂછવાનો. ઓકે, એક મેં રિવિઝન નો જે વિડીયો હતો 54 મિનિટ નો, એમાંથી મેં આમ ઠોકી ઠોકીને કીધું કે જો આ પ્રશ્ન આવશે એ આવે એમ 100% આવી શકે. ઓકે, તો એવા લગભગ 16 માંથી 14 પ્રશ્નો આવ્યા. એટલે જે છોકરાઓ જોઈને ગયા હતા એ લોકોને ખબર પડી કે નહીં આનું એનાલિસિસ સારું છે અને આમના માર્ગદર્શન હેઠળ કદાચ તૈયારી કરીએ તો આપણને વાંધો ન હોય. અને જે લોકો તૈયારી કરી હતી એને માર્ક્સ આવ્યા, નહોતી તૈયારી કરી એને તૈયારી કરવાનું શરૂ કર્યું. એટલે ત્યાંથી આપણી ચેનલ ઉપડી એમ, કે યુટ્યુબ ઉપર જે હું વિડીયો મૂકતો હતો એમાં એવું થતું હતું કે હું લાઈવ થતું તો 10-10 હજાર છોકરા લાઈવમાં જોડાતા. ઓકે, કે કોઈ પણ વિડીયો મૂકીએ તો 1-2 દિવસમાં 1,00,000 છોકરાઓ સુધી એ વિડીયો પહોંચી જતો. ઓકે, એટલે એક જર્ની ચાલુ થઈ. એટલે પેલા જે પીડીએફ હતી હવે એની જગ્યાએ વિડીયો ચાલુ થયા, માધ્યમ બદલાઈ ગયું. પછી કેવું થયું, કોરોના આવ્યો, તો વચ્ચે એક વખત એવું થયું કે એક દીકરી હતા તો એમને 6 મહિનાનો પોતાનો દીકરો કે મૂકીને તૈયારી કરવા ગાંધીનગર આવેલા. તો મારો જીવ પડે એમ કે 6 મહિનાનો છોકરો, એટલે પિતા મૂકી દે તો વાંધો નહીં, માં કેમ મૂકે એમ, કે સર હું અત્યારે ન મૂકું તો પછી, કે મારે તો એની જિંદગી તો પછી તો મને ટાઈમ જ ન મળે. અત્યારે હજી કે એ અમારા એટલા ટચમાં નતા આવ્યો, એટલે મારો જીવ પડ્યો કે કદાચ એને એવો માહોલ ન મળ્યો કે એને ફરજિયાત આવવું પડ્યું, પણ એને ઘરે બેઠા તૈયારી કરવી હોય તો. એટલે પછી એ વખતે મેં એપ્લિકેશન બનાવવાનું નક્કી કર્યું, કે ગુજરાતનો કોઈ ભી વિદ્યાર્થી ઘરે બેઠા ભણવું હોય તો ડાયરેક્ટ મોબાઈલમાં ભણી શકે. તો એપ્લિકેશનની આખી સિસ્ટમ તૈયાર કરી, એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ પ્લે સ્ટોરમાં ઓલરેડી અવેલેબલ છે, તો કોઈ પણ વિદ્યાર્થી ગમે ત્યાં ગુજરાતમાંથી, ગુજરાતના છોકરાઓ ગુજરાતની બહાર છે, કોઈ કામ ધંધો કરે છે ને એમની એવી ઈચ્છા છે કે અમારે નોકરીની તૈયારી કરવી છે તો અહીંયા બેસીને કરી શકે. એટલે ટૂંકમાં કહેવાય ને કે આમ ઘરે ઘરે પહોંચવાનો પ્રયત્ન કર્યો, અને એને ગુજરાતના છોકરાએ ખૂબ દિલથી પ્રેમ આપ્યો, લોકોએ ખૂબ સારી તૈયારી કરી. મારો જે મેઇન એમ હતો કે હું 10,000 છોકરાઓને પાસ કરાવવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થઈ શકીશ, એમાં સૌથી સારું પરિણામ મને ત્યાંથી મળ્યું. ઓકે, હવે હું થોડું શિફ્ટ કરું છું ગંભીર વિષય ઉપર, અને એ તમારા જીવનનો ફેઝ આવે છે નેતા તરીકે. તમને શું લાગે છે નેતા તરીકે તમારી ઇમેજ કઈ રીતના છે અત્યારે લોકોના મગજમાં? કારણ કે તમને ખોટું લાગશે પરંતુ આ સત્ય છે કે મેં ખુદ મારા કાને સાંભળેલું છે કે સામત ગઢવી જ્યાં સુધી શિક્ષક હોય ને ત્યાં સુધી અમને મજા આવે છે, પણ એ શિક્ષકની અંદર નેતા આવી જાય ને તો અમને મજા નથી આવતી. તો આને તમે કઈ રીતના જુઓ છો? હવે
એ જર્ની આમ જોવા જઈએ તો આમાં મને વ્યક્તિગત કઈ લાભ છે એવું હું નથી માનતો, પણ મુદ્દો શરૂઆત ક્યાંથી થયો તો કે 2018 થી. ઓકે, 2018 મને ખ્યાલ છે ત્યાં સુધી પેપર ફૂટ્યું. કન્ડિશન એવી હતી, છોકરાઓ પોલીસની પરીક્ષા આપવા માટે ક્લાસરૂમમાં જઈને બેસી ગયા. બિલકુલ. અને અચાનક એમને સમાચાર મળ્યા કે ભાઈ પેપર તમારે નથી દેવાનું, પેપર ફૂટી ગયું છે. એટલે બધા છોકરાનો ફોન ચાલુ થયા કે સાહેબ પેપર ફૂટી ગયું, આમ અમારી જિંદગીનું શું, અમે આટલી મહેનત કરી, તેમને બધી વાતો થઈ. એટલે જ્યાં મીડિયાના માધ્યમથી આપણે રજૂઆત કરી, વિરોધ કરવાનો તો વિરોધ કર્યો કે બધું થયું, પેપર પરીક્ષા ફરીથી પાછી પરીક્ષા લેવાની. એના પછી વરી સચિવાલય બિન સચિવાલયમાં સેમ વસ્તુ થઈ, પેપર ફૂટી ગયું. ફરી છોકરાઓને એના જ પ્રશ્નો આવ્યા કે સાહેબ હવે શું. ઓકે, થોડોક સમય થયો તો પછી એવું થયું કે જે 12માં ઉપર પરીક્ષા લેવાની હતી એ કે હવે ગ્રેજ્યુએશન ઉપર લેવાશે. તો જે છોકરાઓ 12માં ગ્રેજ્યુએશનની વચ્ચે હતા અને તૈયારી કરીને બેઠા હતા એ કે અમારું શું. એટલે હારું દર વખતે પ્રશ્ન આવીને ઉભો રહે અમારું શું. હવે એક ધંધાની દ્રષ્ટિએ હું વિચારું ને તો હું એવું કહું મારો શું વાંકામાં, તમે મને ફી ભરી બદલા મેં તમને શીખવાડું. ઓકે, મેં કે તમારા વિરોધના પૈસા નથી લીધા એમ, કે તમે ફી ભરશો તો હું વિરોધ. પણ એક નૈતિકતા, એક માનવતા એ એવું શીખવાડતી કે પ્રત્યક્ષ કે પરોક્ષ એને તમારા પ્રત્યે આશા છે કે ભાઈ તમે આમાં કંઈક અમને મદદ કરો. એટલે એ વખતે ધારો કે બિન સચિવાલયનું પેપર ફૂટ્યું તો અમે બધા ભેગા હતા. પેપરના પુરાવા ગૌણ સેવાના જે અધ્યક્ષ હતા આશિત વોરા સાહેબ, એને દેવા માટે અમે 6 એકેડેમીના સંચાલકો અને યુવરાજભાઈ અમે બધા ભેગા ગયા હતા કે સાહેબ જો આ 12 વાગ્યાનું પેપર 11 અને 6 ફૂટતું હતું આર્યાના પુરાવા, પણ એમને ધ્યાને લીધું નહીં. ન્યા અંદર એવી વાતો કરી કે ઓહો આવું થઈ ગયું. અમને મને પોતાને એક ટાઈમ એવું થયું, વિચાર કેટલો નિર્દોષ માણસ છે, એને કઈ ખબર જ નથી. આ હું જાગૃત અવસ્થામાં બોલું છું, મને પોતાને ગિલ્ટી ફીલ થતી હતી. મેં તો સારું થી આપણે ડાયરેક્ટ આમને મળવા આવ્યા, કદાચ વિરોધ કરતો આવો નિર્દોષ માણસ જતો રહે. અને જેવા અમે બહાર નીકળ્યા એટલે એમને એવું નિવેદન આપ્યું કે એવા કોઈ પુરાવા છે નહીં, એવા કોઈ તથ્ય વિહોણી વાત કે આખા છે જ એમ. ત્યારે મને એવું લાગ્યું કે ના, ઓકે, છોકરાઓ બિચારા છે એ મહેનત કરે છે ને, અમુક લોકો પોતાના કોઈ પણ સારા કે ખરાબ આદે ઉદ્દેશ્ય હેઠળ થઈને આમની કારકિર્દી સાથે રમત રમે છે. એટલે પછી એ આંદોલન સફળ થયું, એમને સ્વીકાર્યું, પેપર ફૂટ્યું, એ રદ થયું, પરીક્ષા પાછી લેવાની. પણ મનમાં ઓલી વાત ક્લિક થઈ ગઈ હતી કે ઓકે, આ વિદ્યાર્થી તો બિચારા ક્યાં સુધી આનો ભોગ બનશે. પછી જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે આમ આદમી પાર્ટીએ એવી જાહેરાત કરી કે અમે બેરોજગારોને રોજગાર ન મળે ત્યાં સુધી 3,000 રૂપિયા રોજગારી ભથ્થું આપશું. કયા વર્ષની વાત છે? આ 2022 પહેલા ઇલેક્શન આવ્યું ત્યારે 21માં. એટલે મને ખબર છે કે મારી પરિસ્થિતિ હું તૈયારી કરતો હતો ત્યારે કેવી હતી. એટલે 3,000 રૂપિયા જો કદાચ મળે તો મને ખબર હતી કે હું મારે લેવલ ક્યાં સુધી વધારી શકું, કે છોકરો પોતાનો ખર્ચો બધો પોતાની ઉપર કાઢી શકે. એટલે એ મુદ્દા એક ક્લિક માર્યું કે ખરેખર આવું પોસિબલ થાય. બીજી એમને એવી જાહેરાત કરી આમ આદમી પાર્ટી દ્વારા કે ભાઈ 10 લાખ લોકોને રોજગાર આપીશું. એટલે આ વસ્તુ મગજમાં જ ન બેઠી કે 10 લાખ લોકોને નોકરી કઈ રીતના આપી શકે, તો આ સરકાર નો આપી દે. એટલે પછી મેં ઈશુદાનભાઈનો સંપર્ક કર્યો કે આ તમે વાત કરો છો ખરેખર તથ્યવાળી છે? એટલે મને કે કેવું હોય તો તમે સમય કાઢીને બેસો. એટલે મને અરવિંદજીને જ્યારે આવવાના હતા ત્યારે મેં 3-4 ફાઇલો તૈયાર કરીને હું ગયો ગુજરાતના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કે ભાઈ આવી રીતના પેપર ફૂટે છે તો એના માટે શું હોય શકે, તમે 10 લાખ કહો છો તો કેવી રીતના થાય. એટલે અમે બધા બેઠા એમની સાથે ચર્ચા કરી, એમને કીધું કે ભાઈ જો દિલ્હીમાં અમારી સંપૂર્ણ સરકાર નથી, બંધારણ ભણાવું એટલે મને ખબર પડે કે સંપૂર્ણ સરકારનો મતલબ શું થાય. ગુજરાત છે સ્વતંત્ર રાજ્ય છે, દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એટલે મોટાભાગના વિષય કેન્દ્ર પાસે હોય. એટલે પછી એમને સમજાયું કે તમારું ગુજરાત છે તો ગુજરાતમાં ધારો કે શિક્ષકોની ભરતી કરીએ ને તો 1,00,000 ઉપર તો શિક્ષકો જ અહીં ભરાય એમ છે. એમ તો વાતે સાચી છે, કેમ કે 12-12 14 વર્ષ ત્યાં કોમ્પ્યુટરના એવા શિક્ષકોની ભરતી નથી થઈ, રમત જગતના શિક્ષકોની ભરતી નથી થઈ. એમ તો એ બધા ભરે પછી કે સ્કૂલમાં શિક્ષકોની ભરતી પૂરી કરીએ, હજી વધારે શાળાઓ બનાવવાના ઓપ્શન છે. ઓકે, એટલે 1,00,000 થી 1.5 લાખ તો શિક્ષકો જ મિનિમમ જોઈએ. બિલકુલ. પછી એના સિવાય સચિવાલયમાં આ બધી ચર્ચાઓ ચાલતી હતી કે આટલી આટલી જગ્યા તમે ભરી શકો. એમાં આપણા એ વખતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ એવું કીધું કે ગુજરાતમાં 8 લાખ ટોટલ કર્મચારીઓ છે, એક કાયમી ને કરાર આધારિત બધા થઈને. ઓકે, એટલે વસ્તી પ્રમાણે મેકમ જોઈએ ને તો ખરેખર એ પરિણામ 16 લાખ હોવું જોઈએ. ઓકે, એનો મતલબ કે આ લોકો મેં તો 10 લાખ કે છે ખોટું નથી કહેતા. એટલે એમને કીધું કે આપણે એવું નથી કહેતા ડાયરેક્ટ 10 લાખ ની ભરતી આવશે, પણ 5 વર્ષમાં 2-2 લાખ કરી અને 10 લાખે પહોંચી શકાય. એટલે હવે હું જે ફિલ્ડમાંથી આવ્યો હતો એ ફિલ્ડની રિક્વાયર શું હતી, નોકરી આવે, ભરતી બહાર પડે. ઓકે, ભરતી બહાર પડે, પેપર ન ફૂટે, એવું મને અહીંયા લાગ્યું કે અહીંયા કદાચ એ સપનાઓ સાકાર થઈ શકે. ઓકે, હવે પ્રશ્ન આવ્યો મારો કે કદાચ હું આમાં મધ્યસ્થી કરું કે વચ્ચે ઇન્વોલ્વ થઉં, તો મૂળ મુદ્દો શું હતો મારા મગજમાં કે એક કાયમી ભરતીઓ થાય, છોકરાઓને નોકરી મળે, અને જે છોકરાઓ કહેતા હતા સાહેબ અમારા માટે તમે કંઈક કરો તો એ કંઈક કરવાનો અમારી પાસે અવસર હતો. એ તો તમે કોંગ્રેસમાં પણ કરી શકો. હવે જો ધારો કે આ વસ્તુ કેવી છે કે ભરતી બહાર પાડવી કે કંઈ પણ કાયમી શિક્ષકોની ભરતી હોય કે કંઈ બી વસ્તુ હોય એ સરકાર કરી શકે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ઓલરેડી 28 વર્ષથી તો હતી જ તે, એની સામે તો આ પ્રશ્નો હતા. બિલકુલ.
બાકી જો ખરેખર મારે રાજકારણ કરવું દુનિયા દિનનો બેહજો, એટલે મેં દુનિયાથી કઈ ફેર પડ્યો છે નહીં. કોંગ્રેસ 28 વર્ષમાં મેં આને બીજેપીને હરાવી શકે એવી નથી, કેમ કે દર વખતે કોંગ્રેસને લોકો પસંદ કરે તો અમે એ જ ધારાસભ્ય જઈને વાંચીને બેસી જાય. ઓકે, એટલે આ બંનેમાંથી કાંઈ ઓપ્શન હતો નહીં. આમ આદમી પાર્ટી ઉપર એટલે ભરોસો બેઠો એક અરવિંદ કેજરીવાલ પોતે ખુદ દિલ્હીના મુખ્યમંત્રી 8 વર્ષથી હતા, એક IRS માંથી એ માણસ આવેલા, એમની જીવનનું મેં સ્ટડી કરેલો. 2006માં એમને રેમન્ડ મેક્સેસ એવોર્ડ મળેલો. 2006માં આ રાજનીતિની બહારની વાત કરું, કેમ કે એ રાજનીતિમાં આવ્યા 11 પછી, તો 2006માં રેમન્ડ મેક્સેસ મળ્યો હોય તો એ અમસ્તો તો ન આપ્યો હોય, એના માટે એમને કંઈક કામ કર્યું હશે તો એ મેળવ્યો છે. એટલે મેં જોયું કે એમને શું કામ કર્યું, તો કે એમને IRSની નોકરી મૂકી અને પરિવર્તન કરીને એક NGO ચાલુ કર્યું. અને એ પરિવર્તન NGOમાં શું કામ કરતા, તો કે પોતે થેલો લઈ અને જે ઝૂંપડામાં છોકરા હોય ને એને ભણાવતા મફતમાં. એ ઝૂંપડે ઝૂંપડે બધા ઝૂંપડાના છોકરાને ભેગા કરીને ભણાવે. ભાઈ મેં તો આનાથી ફેર શું પડે? પછી એ સ્ટડી કર્યું ને કે આજે ધારો કે સામત ગઢવી છે, તો સામત ગઢવીમાંથી એક વસ્તુ કાઢ નાખો, શિક્ષણ, તો શું ખતમ થઈ જાય. એટલે સામત ગઢવી જે બી છે એ કોના લીધે થયો? શિક્ષણ. એટલે મને એ વિચારો ક્લિક કરી ગયા કે નહીં, વાત સાચી છે. જો આ માણસ કદાચ ભાર આપતો હોય તો આપણે તો ગુજરાતના લોકોનું ખૂબ, ગુજરાતના લોકોએ આપણી જિંદગીની કારકિર્દી બનાવી છે, તો આપણે એના માટે કદાચ કરવાનું થાય તો આ વિચાર આપણે મૂકીએ અને શિક્ષણ સારું થતું હોય તો આપણે કોશિશ કરીએ. એટલે પછી અરવિંદજી સાથે વાત થઈ, એટલે મેં એમને કીધું કે સર હું આવી પહેલી મુલાકાત ક્યારે થઈ હતી અને કેવી રહી હતી તમારી, તમને શું શીખવા મળ્યું એમની પાસેથી? પોલિટિક્સમાં આવવાનો કોઈ ઈરાદો નહોતો. આ 22 ઓગસ્ટ 2022 રોજ એ અમદાવાદ આવવાના હતા, એટલે મેં ઓલું ઈશુદાનભાઈને વાત કરી હતી કે આ ખરેખર સાચું છે કે ચૂંટણીનો ઢંઢેરો પીટો છે, એટલે કે કેવું હતું તું સાહેબ સાથે બેસીને ચર્ચા કરવી તો કરી શકે. ગોપાલભાઈને મળ્યો, ઈશુદાનભાઈ હતા, મનીષ સિસોદિયાજી હતા, અરવિંદ કેજરીવાલજી હતા, 7-8 જણાની આખી ટીમ હતી. એમને મને 5 મિનિટનો ટાઈમ આપેલો, ધીમે ધીમે અમે ચર્ચા ચાલુ કરી. તમારી ચર્ચા લગભગ 35 મિનિટ આવેલી. ઓકે, એટલે 35 મિનિટ ચર્ચા આવેલી, એમાં મેં બધા મુદ્દા મૂક્યા, એમને એમને મને જવાબ આપ્યા બધા ભેગા સાથે મળીને. ત્યારે મને એવું લાગ્યું ના, ગુજરાતના લોકોનું સારું 100% થઈ શકે. એટલે મેં કીધું કે સર આના માટે મારા તરફથી જે બી મદદની જરૂર પડે આપ મને કહેજો, હું તમને મદદ કરવા તૈયાર છું. એટલે કે એને મદદ કેવી રીતના કહેવાય? મદદ કરવી હોય તો તમે ખુલ્લામાં આવો ને. જો તમને એવું લાગતું હોય કે હું ખુલ્લામાં આવું એનાથી કંઈ સારો ફાયદો થતો હોય, અથવા તો હું જે મુદ્દા કહું છું એમાંથી એને ફાયદો થતો હોય, મને એમાં વાંધો નથી, તો કે તો તમે કાલે જોઈન કરી લો. એટલે મેં 23 ઓગસ્ટ ભાવનગર અમારા યુવાનોની જ સભા હતી, જેમાં અરવિંદ કેજરીવાલજી આવવાના હતા કે યુવાનોના શું પ્રશ્નો છે રોજગાર બાબતે, એમાં મેં જોઈન કર્યું અને ત્યાંથી જર્ની શરૂ થઈ. પછી એ જોઈન કર્યા પછી વાસ્તવિકતા ખરેખર ચેક કરવા માટે હું દિલ્હી ગયો. દિલ્હી જઈ અને મેં 3 દિવસ ત્યાંની જે સરકાર અહીંયા આપણને ગેરંટી આપતા હતા એ ગેરંટી ચેક કરી. કેવી ગેરંટી? તો કે ત્યાં એવું કહેતા હતા કે ભાઈ મહોલ્લા ક્લિનિક છે, તમે ગામડામાં અને શહેરમાં બંને જગ્યાએ મહોલ્લા ક્લિનિક જોયા, કે ભાઈ કોઈ પણ માણસ આવે ક્યાંનો છે એ પૂછ્યા વગર શું તકલીફ છે અને એનું શું સમાધાન, એ ત્યાં ત્યાં પતી જાય. એવું નહીં કે મહોલ્લા ક્લિનિક ખાલી દિલ્હીના વાસીઓ માટે છે, કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈ શકે. પછી ખેડૂતો છે તેમને 24 કલાક વીજળી મળે, પુષ્કળ પાણી મળે, મતલબ કે 3 સિઝન એ લોકો ખેતી કરી શકે. તો એ મેં રેન્ડમલી ચેક કરાવ્યું કે હું જયારે ખેતરમાં ગયો ત્યારે મેં લાઇટ આવે તો કહો, મેં મોટર ચાલુ કરો તો એને ચાલુ કરીને દેખાડી જોઈ લ્યો. પછી ગામડાની સ્કૂલો જોઈ, શહેરોની સ્કૂલો જોઈ. ત્યાં એક ગામડાની સ્કૂલમાં ગયો, 600 છોકરાઓ હતા એ સ્કૂલમાં. એ 600 છોકરાઓ પાછળ 11 કર્મચારી એવા હતા કે જે લોકો સફાઈ કર્મચારી અને આપણે જે કહીએ ને ગેટમેન તરીકે હતા, 11 જણા, વિચાર કરો સરકારી શાળામાં. પછી મેં તો આટલું બધું કરવાથી ફાયદો શું થાય? એનું ઓડિટોરિયમ જોવો તો તમને કલ્પના ન થાય, રમતના મેદાનો. અને દર 2 કિલોમીટર મને સૌથી વધારે આમાં સ્પર્શી ગયું ને, દર કિલોમીટર 2 કિલોમીટરનો એક સૌથી મોટો ધ્વજ હોય, રાષ્ટ્રધ્વજ. ઓકે, દર કિલોમીટર તમે ગમે એ બાજુ જાઓ, ખેતરમાં જાઓ તો ખેતરમાં તમને ધ્વજ દેખાય. એટલે એ વસ્તુ છે ને મારા દિલમાં સ્પર્શી ગઈ કે ખરેખર આપણે દેશ પ્રત્યેની જે લાગણી કે દેશ દાઝ કહીએ છીએ, તમને આ ધ્વજ જોવો હોય ને તો અંદરથી આમ તમને મોજ આવે કે હું કયા દેશનો નાગરિક છું, મારે કયું કામ કરવું જોઈએ. એટલે એ વસ્તુ મને વધારે ક્લિક કરી ગઈ. આ બધા મેં જોયું, એના વિડીયો બનાવ્યા, એ પણ અત્યારે ઓલરેડી બધા પ્લેટફોર્મ ઉપર મૂક્યા છે. અને પછી મને એવું થયું કે કદાચ જો ઈશ્વર કરે અને ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને મોકો આપે તો આના કરતા આપણે હો ઘણું સારું કરી શકીએ. કેમ કે દિલ્હીનું બજેટ છે 70,000 કરોડનું, ગુજરાતનું બજેટ છે 3 લાખ કરોડનું. તો 3 લાખ કરોડ રૂપિયા જો તમારા જનતા પાછળ વપરાય તો પછી આ જનતાને કોઈ દુઃખ કે પીડા ન રહે. એટલે પછી આપણે નક્કી કર્યું હવે કદાચ આમાં જે કરવું પડે ને આપણે કરવા તૈયાર છે. સામત ગઢવી જયારે નેતા બને છે ત્યારે એક અખતરો પણ એમણે કર્યો હતો, પેલું મિસકોલ વાળું કેમ્પેઇનનું. એ શું હતું અને કેટલા લોકોની તમને અનુમતિ મળી હતી અથવા તો સમર્થન મળ્યું હતું, જે કંઈ પણ કહીએ. એટલે એ વખતે ધારો કે જ્યારે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો ત્યારે મેં એવું કીધું હતું કે મેં તું મને વિશ્વાસ છે ત્યાં સુધી છોકરાઓમાં 100% સાથ સહકાર આપશે. કેમ કે
હું નિર્દોષ ભાવે આમાં આવ્યો. મારે કઈ પોતાના માટે સ્વાર્થ હતું કે મારે કઈ કાઢી લેવું હતું એવું નતું. તો મારે એવું હતું કે મારા છોકરાઓનો પ્રશ્ન છે ને સોલ્વ થવો જોઈએ. એટલે પાર્ટી તરફથી મને એક નંબર આપવામાં આવ્યો 95-12-04-04-04, કે તમે આ નંબર ઉપર છોકરાઓને કોઈ મિસ કોલ મારે. તો લગભગ મને એ નંબર પાર્ટી તરફથી 4-9-2022 ના રોજ મળ્યો. અને ત્યાંથી લઈને લગભગ 26-9-2022 એટલે 20-22 દિવસના ગાળામાં મેં લોકોને અપીલ કરી કે ભાઈ તમે જો ગુજરાતમાં પરિવર્તન લાવવા માંગતા હો, તમને એવું લાગતું હોય કે ભાઈ આપણે પણ જોડાવવું જોઈએ, તો હું જોડાયો છું. હું તમને પણ અપીલ કરું છું, તમને એવું લાગતું આ નંબર ઉપર મિસ કોલ મારો, એક લિંક આવશે, લિંકમાં તમે તમારું નામ, જિલ્લો, તાલુકો, ગામ લખીને કરશો તો તમે ગ્રુપમાં જોડાઈ જશો. તો લગભગ લગભગ એ 22 દિવસમાં 1,15,000થી વધારે છોકરાઓ કે ગુજરાતના લોકોએ મિસ કોલ મારેલા. ઓકે, એટલે જે વાત તમે એવું કહો છો કે શિક્ષક તરીકે અમે સામંતભાઈને સ્વીકારીએ છીએ પણ નેતા તરીકે નહીં. કદાચ એવું બની શકે ગુજરાતના ઇતિહાસમાં એ સૌથી મોટો ટાસ્ક છે. હું મેં નથી કહેતો, નહીં આ તો કદાચ હજી બી કદાચ વ્યક્તિ એવું, કદાચ આ ગુજરાતના ઇતિહાસમાં કે એક વ્યક્તિને આટલા લોકોએ વગર કઈ પૂછ્યા જાય છે વગર ભરોસો કર્યો છે, અને એ ભરોસાના લીધે જ આપણે ટકી રહ્યા છીએ. ઘણા એવું કે તમારે આમ આદમી પાર્ટીમાં કે પોલિટિક્સમાં જોડાવાની ક્યાં જરૂર છે. હું એ દરેક વ્યક્તિને કહું છું, તમે મારા વતી ખાલી હૃદય ઉપર હાથ રાખીને વિચારો મારે રાજકારણમાં આવવાની મારી વ્યક્તિગત શું જરૂરિયાત હોય. ધારો કે ધારાસભ્ય બનો તો 1.5 લાખ રૂપિયા પગાર હોય, ચૂંટણી લડવું ના લડવું ભવિષ્યની વાત છે, પણ માનો કે કદાચ હું અત્યારે આ માધ્યમથી કહું છું હું ભવિષ્યમાં જયારે ચૂંટણી લડીશ, એક લોક પ્રતિનિધિ તરીકે જીતીશ અને એનો જે ભી સેલેરી આવશે એ હું ઈશ્વરને સાક્ષી માનીને બોલું છું કે એ પૈસા હું એ જ લોકો માટે વાપરવાનો છું. કેમ કે હું પૈસા માટે પોલિટિક્સમાં ન થાય આ વસ્તુ ફાઇનલ છે. પૈસા મને મારી લાયકાત અને ઓકાત થી વધારે ઈશ્વર મને આપ્યા છે એ હું જાણું છું. એ મને ખબર છે કે ભાઈ હું કદાચ નોકરી કરતો તો મારો 20,000 પગાર હોત કે 25-50,000 પગાર હોત, એના કરતા મારી ખેતીની આવક સારી હતી એટલે તો મેં નોકરી ન કરી ને, તો હું આજે ખેતી ભૂલી નથી ગયો. ખેતી કરતા આવડે જ છે અને મારી જીવન મને કોઈ વ્યસન નહીં કે ચા પીવાની મારે જરૂરિયાત નથી. હું 4-5 લિટર પાણી હોય એટલે મારો દિવસ નીકળી જાય. ઓકે, એટલે મારે એ જરૂરિયાત નથી અને હાઉ સિમ્પલ સોબર મારું જીવન છે. ખોટા ખર્ચા મારે છે નહીં, હું નથી મારો જન્મદિવસ ઉજવતો, નથી મારા ઘરમાં કોઈને ઉજવતો, અને હું જેટલા મળે છે એમને ના પાડું છું કે એમાં તમે શું કરો ખોટા પૈસા બગાડો છો. એના કરતા વર્ષે 5,000-10,000 નું પ્રીમિયમ ભરીને ઇન્સ્યોરન્સ લઈ જાઓ, કાલે વારે વૈયા જાઓ તો વાહે પરિવારને કામ લાગશે. ઓકે, એટલે જે બી લોકોને કદાચ એવું લાગતું હોય કે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો છું એના લીધે હું અલગ ટ્રેક ઉપર જતો રહ્યો છું, તો ખાલી એક વખત હું દરેક વ્યક્તિને કહું છું કે તમે તમારા એંગલથી વિચારો કે આમાં મેં કોનામાં સ્વાર્થ માટે ગયો છું. કે વ્યક્તિગત મારે સ્વાર્થ હોત ને મારે જો પોલિટિક્સ કરવું હોત તો મારી પાસે બીજેપી કોંગ્રેસ જેવા ઓપ્શન તો હતા અને આજે છે. મને ખબર છે કે આમ આદમી પાર્ટીમાં સંઘર્ષ જ છે, પણ મને ખબર છે કે સંઘર્ષના અંતે સફળતા મોટી છે. અને એમાં ધારો કે વિદ્યાર્થીઓના તમે વિચાર કરો, કદાચ આમ આદમી પાર્ટીની સરકાર બની હોત અને દરેક છોકરાને મહિને 3-3 હજાર રૂપિયા મળ્યા હોત તો છોકરાઓ કેવા રાજી થાત. આજે હમણાં આપણે જોયું કે છત્તીસગઢમાં ઇલેક્શન છે ત્યારે ગુજરાતમાંથી અમિત શાહ જે અત્યારે ગૃહમંત્રી છે એ છત્તીસગઢના એમના મેન્યુફેસ્ટોમાં એવું કહે છે કે અમે સરકાર બનશે એટલે 1,00,000 ભરતી કરશું. તો હું એવું કહું છું કે અમિત શાહને આ શબ્દો બોલવા માટે લાયક કોને બનાવ્યા? ગુજરાતની જનતાએ, ગાંધીનગરની જનતાએ એને મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં પસંદ કર્યા એટલે ગૃહમંત્રી બન્યા એટલે એ ત્યાં જઈને બોલે છે. તો તમે ન્યા કોકના માટે બોલો છો તો જેની તમારા માટે ખરેખર મહેનત કરી છે, તમને મત આપ્યો છે, તો એના માટે તમે આવું કોઈ બોલ્યા નહીં કે અમે 1,00,000 અહીંયા દેશું કેમ કે તમે અમને મત દઈને અમારી સરકાર બનાવી છે. મોદી સાહેબ દેશના વડાપ્રધાન, દરેક ગુજરાતીને અંદરથી આ નરેન્દ્ર મોદી એવું નામ આવે તો અંદરથી મોજ આવે આપણા મોદી સાહેબ. તો એ રાજસ્થાનમાં એવું બોલે છે, બે વખત આવું બોલે છે કે ભાઈ એક પેપર ફૂટશે નહીં ખૂટે અમારી સરકાર બને તો અહીંયા ગુજરાતમાં કોની સરકાર છે? એટલે મને ક્યારેક ક્યારેક તો એ શંકા છે કે ખરેખર ભાજપની સરકાર છે ગુજરાતમાં શું છે એમ. કેમ કે એ એવું બોલે છે કે અમારી સરકાર બનશે તો પાતાળમાંથી ગાઢી આવીશું, તો અહીંયા કોની સરકાર છે? અને અહીંયા કદાચ હું પાતાળમાં ના હોય તો અવકાશમાંથી ક્યાંથી ગોતી લ્યો, પણ મહેનત કરીને અહીંયા કરો ને. એટલે આનાથી શું થાય, પહેલા જયારે હું મોદી સાહેબને ભણાવતો એક મુખ્યમંત્રી તરીકે, એક વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ભણાવતો, મને અંદરથી મોજ આવતી કેટલો માણસ બ્રિલિયન્ટ, કેટલી બધી યોજનાઓ. પણ જયારે આપણે એ યોજનાઓને જોવા માટે જઈએ ને તો મેંડું હોય. જેમ કે એક યોજના છે રમશે ગુજરાત જીતશે ગુજરાત, ક્યાં રમ્યું ક્યાં જીત્યું? કે એક વર્ષમાં રમત પાછળ આપણે 506 કરોડ કે 508 કરોડ વાપરીએ અને બદલામાં આપણે એક સિંગલ મેડલ ન આવે તો રહીમાં હું ભણશે ગુજરાત જીતશે ગુજરાત ને વાંચશે ગુજરાત ને ક્યાં છે લિટરેસી? જે લોકો ભણે છે બિચારા અત્યારે તમે જો જ્ઞાન સહાયક યોજનાના લીધે છોકરાઓ રોડ ઉપર ભટકે, દીકરાઓ તો સમજ્યા દીકરીઓની ટીંગાટોડી કરીને રોડ ઉપર ગણે છે. તો એક બાજુ તમે કહો છો ભણશે ગુજરાત, તો ભણશે શું આના માટે રોડે ચડવા? એટલે આ જે બધા પ્રશ્નો છે ઓકે એના લીધે અંદરથી જીવ પડે છે કે હવે કદાચ એવું થાય કે
એક શિક્ષક તરીકે ફરજમાં આવે એટલે ભણાવવું પડે, પણ પછી અંદરથી આમ જીવવું પડે કે નહીં આવું ખોટું ભણાવવાની મરજી નથી થતી. કેમકે જે યોજનાઓ આપણે જોઈએ હોપ તો આપી દઉં છું, પરંતુ હોપ પછી એમને જે જોઈએ છે એ મળતું નથી. હવે ધારો કે સીધી વસ્તુ છે, તમે એવું કહો છો ભણશે, આજે હું એમ કહું છું કે છત્તીસગઢમાં તમે 1,00,000 બોલો છો તો અહીંયા ગુજરાતમાં તમને શું વાંધો છે? તમે અહીંયા તો તમારી સરકાર બની ને 182 માંથી 156 અત્યાર સુધી ઇતિહાસની સૌથી શ્રેષ્ઠ બહુમત મેળવી, તો અહીંયા કરીને દેખાડો ને. જ્યારે આમ આદમી પાર્ટી કયા વાયદા કરે છે કે જે એ લોકો કરી બતાવે છે. ધારો કે એવું કહે છે કે સરકારી શાળા આલા ગ્રાન્ડ બનાવીશું તો દુનિયાના લોકો મજબૂર થઈ ગયા છે દિલ્હીની સરકારી શાળા જોવા માટે. એમને કરી દેખાડું, પછી ગુજરાતની જનતાને કીધું. તમે દિલ્હીમાં જાઓ, ઓકે, કોઈ પણ મહિલાને બસમાં ટિકિટ ફ્રી છે. એમને કરી દેખાડ્યું, પછી અહીંયા કહે છે કે ખેડૂતોને એવું કહે છે કે ભાઈ તમને 24 કલાક વીજળી મળશે, ઓકે, અને તમને પૂરતું પાણી મળશે. તો એમને દિલ્હીમાં કરી દેખાડ્યું છે, પછી ગુજરાતની જનતાને કહે છે. દિલ્હીમાં તમે ગમે તે મહોલ્લામાં જાઓ, ઓકે, ગામડામાં જાઓ, તમને મહોલ્લા ક્લિનિક જોવા મળશે, ઓકે, પછી એ તમને ગુજરાતમાં કહે છે કે અમે આ કરી બતાવ્યું. એક વસ્તુ એવી નથી કે જે એમને ફેંકમાં ડાયરેક્ટ હવા ઉડાડી દીધી હોય. જે લોકો કરે છે એ વસ્તુ કહે છે, અને ઈશ્વર કરશે તો લોકોને આ સમજાશે, અને જેમ જેમ લોકો સમજતા જશે એમ એમ લોકો પરિવર્તિત થતા જશે. આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડી હોય અને 41 લાખ મત મળ્યા હોય, એનો મતલબ કે 41 લાખ લોકોનું વિઝન ક્લિયર છે કે આ માણસ કદાચ આવે, આમ આદમી પાર્ટીની સરકાર બને તો 100% ગુજરાતમાં પરિવર્તન આવે. હવે અમારે એટલી મહેનત કરવાની છે કે લોકોને એટલા વિશ્વાસમાં લેવાના છે કે આ 41 લાખ લોકો આવતી ચૂંટણીમાં 2027માં ઓકે પોતાના ઘરના, પોતાના પરિવારના, પોતાના મિત્ર વર્તુળના ખાલી 3-3 મત નખાવે ને તો એ 40 કરોડ છે ને, 40 લાખ મત છે ને, 120 લાખ એટલે 1,20,00,000 થાય, 1,20,00,000 થાય એટલે સરકાર બને. ધારો કે આપણે આમ પોલિટિક્સમાં ઊંડા ઉતરીએ તો મને નથી ખબર કેમનું છે, મને આટલું સીધું સાદું ગણિત છે કે જે એક માણસે આપણા ઉપર ભરોસો કર્યો આમ આદમી પાર્ટી ઉપર ને મત દીધું છે એવા 41 લાખ તો થયા. હવે આ લોકો ભરોસો જાળવી રાખે અને બીજા 2 માણસોને ગેરંટી આપે કે અમારી જવાબદારી, તમને કાંઈ તકલીફ પડે તો અમને કહેજો, પણ આ વખતે એકવાર ભરોસો કરો, તો સરકાર બનાવી કે એવી અઘરી વસ્તુ નથી. અને અમે એ જ આશા રાખીએ છીએ ને, એટલા માટે જ કામ કરીએ છીએ કે આવનારા 2-5 વર્ષમાં ઈશ્વર કરશે ને અવસર પાછો 27માં આવશે ત્યારે અમે લોકોને ફરી અપીલ કરીશું, એક વખત ભરોસો કરો, પરિવર્તન આવશે. અને ન આવે તો 5 વર્ષ પછી તમે પાછા ચેન્જ થઈ જજો, એમાં તો કઈ ફેરફાર છે નહીં. 5 વર્ષ તમને એવું લાગે કે આમ આદમી પાર્ટીએ કામ ન કર્યું, અથવા તો તમને છેતરા છે, તમારા પ્રત્યે ખોટું ઉરણ લેખું છે, તો બીજી વખત તમે મત ન આપતા, એક વખત મોકો આપવો જોઈએ એવું હું માનું છું. અને હું મારા વતી બધા ગુજરાતીઓને અપીલ કરું છું કે એક વખત મોકો આપો. તો ઇન્ટરવ્યુ એન્ડ અપ કરીએ છીએ સામંતભાઈ ગઢવી, કે કઈ રીતના ગામડામાંથી નીકળી એમની સફર રહી, ગાંધીનગરમાં સંઘર્ષ કર્યા, પપ્પાની સાથે જે લગાવ હતા એ લગાવો, એમના પછી આ ફિલ્ડની અંદર આવ્યા, શિક્ષણ જગતની અંદર કામ કર્યું અને પછી નેતા બન્યા, એની પૂરી સફર. ધન્યવાદ.